જય વસાવડા અને પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલ એટલે જલસો તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો અને જલસા કરો. જયભાઈ થેન્ક યુ સો મચ, તમે અમારી વિનંતી એક જ ફોનમાં 5 મિનિટમાં સ્વીકારી. અને રામભાઈ છે પેલો ઓલો જમીન નો પ્લોટ જેમ ટેકવેલો હોય ને ત્યાં બોલ્ડ કેમ મારી દે લોકો, એમ તમારે બધા બોલ્ડ મારી દેવાનું, આ અમારી જમીન છે. તમે આવું ગણો છો અમને, અમારા અમેરિકાના બધા જે પાર્ટિસિપન્ટ છે ગુજરાતી લિટરેચર એકેડેમીના સભ્યો, તમને ઓલવેઝ ખૂબ ખૂબ તમારા ચાહક છે અને તમારા એ લોકોને સાંભળવા ગમતું હોય છે. બધાનો અત્યારના જે હાજર છે એ લોકોનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ગુજરાતી લિટરેચર એકેડેમી ઓફ નોર્થ અમેરિકા તરફથી. જયભાઈ થેન્ક યુ વન્સ અગેન, તમને બહુ શોર્ટ નોટિસ માં તમે આવી ગયા અને અને અમારા સભ્યો તો હંમેશા બધા સાહિત્યના ભૂખ્યા હોય છે એટલે એ લોકો હંમેશા આવી જાય છે અને એના માટે અમને ખૂબ ગર્વ છે, ખૂબ એનો અમે ગર્વ લઈએ છીએ કે ભાઈ ચલો અમેરિકામાં રહીને પણ અમે લોકો આવી રીતે આટલું બધું કરી શકીએ છીએ. આ પ્રોગ્રામ થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. અશોકભાઈ વિદ્વાંસ આ પ્રોગ્રામનું સુકાન સંભાળશે તો અશોકભાઈની ઓળખાણ આપી દઉં હું. તો એમની ઓળખાણ તો એના વેબ પેજ પરથી જ મળી જાય છે. એકચ્યુઅલી અણજારે નામનું એક કોંકણ મહારાષ્ટ્રમાં ગામ છે, ત્યાંથી અમદાવાદ ને અમદાવાદથી અમેરિકા, આ એમનો પ્રવાસ છે. મૂળ મહારાષ્ટ્રીયન અને ગુજરાતમાં ઉછરેલ અશોકભાઈ વિદ્વાંસ દ્વિભાષી હોવા છતાં ગુજરાતી ભાષા પ્રત્યે પહેલેથી બહુ જ ખેંચાણ, બહુ જ પ્રેમ, અને તેથી જ તેઓ આપણી ગુજરાતી લિટરેચર એકેડેમીમાં જોડાયેલા છે અને ઘણા વર્ષોથી એમની સેવા આપે છે. તો હું વધારે નહીં કહેતા અશોકભાઈ વિદ્વાંસને વિનંતી કરીશ કે અશોકભાઈ આજનું સુકાન તમે સંભાળી લો અને પ્રોગ્રામની શરૂઆત કરો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મિત્રો રામભાઈ, આશીષભાઈ અને લિટરરી એકેડમીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જયભાઈ તમારું સ્વાગત તો આશીષભાઈએ જ કર્યું છે, પણ છતાં આજના પ્રોગ્રામમાં ફરી વખત તમને વેલકમ કરતા ખૂબ જ આનંદ થાય છે. આજના પ્રોગ્રામમાં આમ તો આપણે સરસ્વતીની આરાધના કરવાના છીએ અને એ દ્રષ્ટિએ હમણાં જ બની ગયેલો એક દુઃખદ બનાવ મારે નોંધવો છે, એટલું નોંધ લઈને પછી આપણે આજનો કાર્યક્રમ શરૂ કરીશું. બનાવ એ છે કે આપણા સૌના જાણીતા અને અશોકભાઈ મેઘાણીના મોટાભાઈ કવિ મેઘાણીના પુત્ર જયંતભાઈ એકાદ અઠવાડિયા પહેલા આપણને છોડીને જતા રહ્યા. જયંતભાઈ પોતે સરસ્વતી પુત્ર હતા, એમણે આખી જિંદગી સરસ્વતીની આરાધના કરી અને એમના કેસમાં તો એક દ્વિગુણ પ્રતિભા કહી શકાય એવું હતું કે એ સરસ્વતી પુત્ર પોતે હતા પણ એ સરસ્વતી પુત્રના પુત્ર હતા અને એ એમણે બહુ જ સરસ રીતે એ એમની પ્રતિભા નિભાવી. જયંતભાઈ વિશે વાત કરવાનું થાય તો ઘણું બધું યાદ આવે છે. મારા અંગત એ ખૂબ સારા મિત્ર હતા, એમની પાસેથી મેં ઘણું મેળવ્યું છે. જયંતભાઈ દિલના ખૂબ ખૂબ ઉદાર હતા, આમ આપણે જેને અકિંચન કહીએ એવા હતા. અકિંચન એ અર્થમાં કે કિંચન પાછળ ક્યારેય દોડ્યા નથી. સાદી ખાદીની કફની અને ખાદીનો લેંગો એ કાયમનો એમનો પહેરવેશ, પ્રસારની ઓફિસમાં પાછળની રૂમમાં એમની કાયમ બેઠક અને કાયમ સતત પુસ્તકોની વચ્ચે અથવા તો કમ્પ્યુટર પર એ કંઈ પણ નવું નવું જાણવાનો પ્રયત્ન એમનો સતત ચાલુ હોય, આ એમણે છેક સુધી ચાલુ રાખ્યું. એટલે સુધી કે મારી માહિતી પ્રમાણે એ જ્યારે છેલ્લે એમણે છેલ્લો શ્વાસ લીધો ત્યારે પણ એ કમ્પ્યુટર પર કંઈક કામ કરતા હતા. અને અશોકભાઈ પાસેથી મને માહિતી મળી છે એ પ્રમાણે એ જે છેલ્લું કામ કરતા હતા એ હતું મિત્તલબેન પટેલે લખેલું એક પુસ્તક, વિચરતા અને વિમુક્ત સમુદાયના વિતકો વિશે. એમનું જે પુસ્તક છે એનું નામ છે સરનામા વગરના માનવીઓ. તો આવા લોકો વિશેનું સુંદર પુસ્તક એના પર એમણે કામ કર્યું અને એ કામ પૂરું ન થઈ શક્યું. આપણું સૌનું સદભાગ્ય એટલું છે
કે એ કામની જવાબદારી હવે સંજયભાઈ ભાવેએ સ્વીકારી છે. એટલે આપણને ટૂંકમાં જ એ ઓરિજિનલ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ સરસ રીતે મળશે. તો આજે આપણે જયંતભાઈને યાદ કરીએ. જયંતભાઈને માટેનું સૌથી સરસ અંજલિ તો એ હોઈ શકે કે આપણે પણ એમની જેમ અભ્યાસ વૃત્તિ કેળવીએ અને ચાલુ રાખીએ. આપણે 30 સેકન્ડ મૌન રાખી અને એમને યાદ કરી લઈશું અને પછી આગળ વધીએ. નમસ્તે. હવે આપણે આપના આજના આપણા મુખ્ય વક્તા છે એમના ટૂંક પરિચયથી કામની શરૂઆત કરીએ. 2004માં સૌથી પહેલી વખત જયભાઈએ ભારત છોડ્યું, કારણ અમેરિકામાં એક ઇન્ટરનેશનલ વિઝિટર્સ પ્રોગ્રામ એમાં ભાગ લેવા માટે એમને આમંત્રણ મળ્યું હતું. એ પછી એ યુકે, જર્મની, ઇઝરાયલ, દુબઈ, થાઈલેન્ડ, સિંગાપોર, નેધરલેન્ડ, ફ્રાન્સ, કેનેડા, ઇટલી, આટલી અને આ સિવાય પણ બીજી અન્ય ઘણી બધી જગ્યાઓ હશે જ્યાં એમણે મુલાકાત લીધી છે, એમણે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું છે. આ પરથી મને એક વાક્ય યાદ આવ્યું. જો એક જ વાક્યમાં એમનો પરિચય આપવો હોય તો વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, એવું એક સંસ્કૃત વાક્ય છે. એટલે જે માણસ ખરેખર વિદ્વાન હોય એ ગમે ત્યાં એને આદર મળે. અને એ રીતે આજે આપણે એક બહુ સરસ વિદ્વાનને સાંભળવાની તક આપણને મળી છે. એના પરથી મને એક એ પણ યાદ આવ્યું, આપણામાં એક કહેવત છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. કદાચ એવું થઈ શકે કે જ્યાં જ્યાં વસે થોડા ગુજરાતી ત્યાં જય વસાવડાનો વાસ. તો જયભાઈ વિશે મને એક બીજો સંસ્કૃત શબ્દ યાદ આવે છે, એટલે એ બહુશ્રુત કહી શકાય એવા વિદ્વાન છે. બહુશ્રુત શબ્દ છે, મારા ખ્યાલ પ્રમાણે વેદકાળનો શબ્દ છે. વેદકાળમાં જ્ઞાનનું પ્રસરણ અને પ્રાપ્તિ બંને ખાલી શ્રુત પેલાથી જ શક્ય હતી. એટલે એકબીજાની વાતો લોકો સાંભળે અથવા તો ગુરુનું કથન શિષ્ય સાંભળે અને એમાંથી જે જ્ઞાન પ્રાપ્ત કરે અને એમાંથી જેણે ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એવો માણસ બહુશ્રુત થાય. આજના જમાનામાં કદાચ એ આપણે શબ્દ બદલવો પડે, કારણ આજે માત્ર સાંભળવાથી નહીં પણ વાંચવાથી, વેદકાળમાં કદાચ લેખિત જ્ઞાન બહુ ઓછું હશે, કારણ ઓરિજિનલ ઋગ્વેદની તો લેખિત પ્રત પણ નહોતી એવું મેં ક્યાંક સાંભળ્યું છે. એટલે એ જમાનામાં બહુશ્રુત હતું. આજે લોકો અનેક માધ્યમમાંથી જ્ઞાન મેળવી શકે છે. હમણાં જ આપણે આ ફોર્મલ શરૂઆત કરી એ પહેલાં હું જયભાઈને એ જ પૂછતો હતો કે તમે રોજ કેટલા કલાક ઊંઘ લો છો. એ બહુ જ ઓછું સૂતા હશે એવો મારો અંદાજ થયો છે, કારણ એમને મેં ભારતના ટાઈમે સવારમાં પણ ફોન કર્યો છે અને રાત્રે 11-12 વાગે 1 વાગે પણ ફોન કર્યો છે અને બધે જ વખતે એ ફોન પર અવેલેબલ હતા. એ પરથી દેખાય છે કે કદાચ 4-5 કલાક જ સૂતા હશે. પણ એટલે એમણે એમનો બધો જ સમય છે એ જ્ઞાન પ્રાપ્તિ પાછળ વ્યતીત કર્યો છે. અને એ આપણું સદભાગ્ય છે કે એ આજે આપણી સાથે વાતચીત કરવાના છે, એમના વિચાર રજૂ કરવાના છે. આજના વિષયનો ટાઇટલ જે એકેડમીએ એમને સૂચવ્યું એ છે, ઝાડે છોડ્યું પાન કે પાંદડાએ છોડ્યું ઝાડ. એ વિશે વિચાર કરતા મને કદાચ એમ લાગ્યું કે આ બનતા સુધી આ રામભાઈ અને આશીષભાઈએ મળીને તૈયાર કરેલું શીર્ષક છે અને એમાં કદાચ એમનું પ્રયોજન એની પાછળનું એવું છે કે કોઈ પણ કાર્યમાં કરતા ભાવ કોનો છે એ પરથી કાર્યની કાર્યનું ઘણો બધો અભિવ્યક્તિમાં અને એના આખા પરિપ્રેક્ષ્યમાં પણ ફરક પડી જતો હોય છે. તો એ એમને આપણે વિષય આપ્યો છે. એમની સાથે વાત કરતા એમણે એમ કહ્યું કે આજે કદાચ એ બે વિષયને આવરશે, એક જનરેશન ગેપ અને બીજું પરિવર્તન, પ્રકૃતિનો ક્રમ એને આવરશે. પણ જયભાઈ પાસે એટલું બધું છે
કે એ બસ બોલ્યા કરે ને આપણે સાંભળ્યા કરીએ એ જ, એમાંથી એ ઘણે ઘણે આપણને લઈ જશે, ઘણી જગ્યાએ ઘણી વાતો કરશે. એટલે વધારે કંઈ સમય ન લેતા હું વિનંતી કરું કે તમે શરૂ કરો. થોડાક પ્રશ્નો છે એ આપણે ક્યારેક એમાં ભાષણ દરમિયાન આવરી લેવા પ્રયત્ન કરીશું, પણ મુખ્ય તમારું વક્તવ્ય છે એટલે આભાર સાથે શરૂ કરો. એમના પુસ્તક વિશે હમણાં જ એમનું પુસ્તક પ્રગટ થયું, જયત્વ. હા, તો તમે એની માહિતી આપો ને પન્નાબેન પ્લીઝ. એમની પરદેશની મુસાફરી વિશે આખું પુસ્તક કર્યું છે એમણે, બરાબર જયભાઈ? અને કેટલા બધા પ્રદેશોમાં ફર્યા છે અને ત્યાં એમના જ ફોટોગ્રાફ એમણે મૂક્યા છે. ઓ, એમના લીધેલા જ ફોટોગ્રાફ છે. હવે હું આવી ગયો છું. એટલે જયભાઈ વક્તા નથી, વક્તા તો છે જ, પણ સાથે સાથે ઉત્તમ ફોટોગ્રાફર પણ છે, એટલે એમને કોઈ ફોટોગ્રાફરની જરૂર નથી. બહુમુખી પ્રતિભા એમ આપણે કહીએ ને એવું છે. એટલે આ જયભાઈનું પુસ્તક પણ છે અને ફોટોગ્રાફીનું પણ પુસ્તક છે. અરે વાહ. એક ઉત્તમ ઉત્તમ વક્તા, એક ઉત્તમ ફોટોગ્રાફર હોઈ શકે એનો આ પુરાવો છે. પન્નાબેન, આ પરથી મને એક નાનકડી વાર્તા યાદ આવી છે, એ કહી દો. એક દક્ષિણામૂર્તિ દેવ નામની એક કલ્પના છે, ભાવનગરમાં તો એ નામની એક સંસ્થા પણ ચાલે છે, પણ દક્ષિણામૂર્તિ દેવ છે એ શંકરનું જ એક સ્વરૂપ છે એમ કહ્યું છે. અને ક્યારેક આદિકાળમાં કેટલાક ઋષિઓને પ્રશ્ન ઊભા થયા, એટલે એ પહેલાં બ્રહ્મા પાસે ગયા, તો બ્રહ્માની પાસે એના જવાબ નહોતા. પછી વિષ્ણુ પાસે ગયા, તો વિષ્ણુ પાસે પણ જવાબ નહોતા. વિષ્ણુએ કહ્યું કે તમે શંકર પાસે જાઓ, એટલે શંકરના દક્ષિણામૂર્તિ સ્વરૂપ પાસે ગયા. અને ત્યાં માત્ર ગયા અને એની સામે ઊભા રહ્યા તો એમને એમના બધા જ સવાલના જવાબ મળી ગયા. એના પરથી એક શ્લોક છે કે ચિત્રમ વટતરોર મૂલે, વડના ઝાડની નીચે એ દક્ષિણામૂર્તિ બેઠા હતા. ચિત્રમ વટતરોર મૂલે વૃદ્ધા શિષ્યા ગુરોર યુવા. આ બધા જે ઋષિઓ હતા, જેમને પ્રશ્નો હતા, એમના તો બધાના મારા જેવા ધોળાવાળ થઈ ગયા હતા, પણ દક્ષિણામૂર્તિ છે એ બાલ મૂર્તિ છે, એટલે શિષ્યો વૃદ્ધ છે અને ગુરુ છે એ યુવાન છે. ચિત્રમ વટતરોર મૂલે વૃદ્ધા શિષ્યા ગુરોર યુવા, ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનું, શિષ્યાસ્તુ છિન્ન સંશયા. ગુરુએ ખાલી મૌન ધારણ કર્યું હતું, પણ એનાથી શિષ્યોના બધા જ સંશય છે એ દૂર થઈ ગયા. એટલે જયભાઈની વાતો સાંભળીએ પછી મને નથી લાગતું કે આપણા કોઈ પ્રશ્નો બાકી રહ્યા હોય. તથાસ્તુ કહી દીધું એમણે. એટલે કહેવામાં આવ્યું કે પ્રશ્નો પૂછવા નહીં, તમને જવાબ મળી જ જશે. પણ બન્નાબેન, તમારું હાઈકુ પહેલા પછી મારી વાત. તમારું હાઈકુ એક હાઈકુ. ઓકે. પીઠી ચોળાવી બેઠા ડેફોડિલ્સ ઘાસ મંડપે. પીઠી ચોળાવી બેઠા ડેફોડિલ્સ ઘાસ મંડપે. એમના હોમ મિનિસ્ટરે બોલવા નહીં દીધા હોય એટલે એમ લખ્યું કહ્યું હશે કે આજે વક્તાઓને બોલવા નથી દેવા. કાકો વક્તા એ આશિષભાઈ ને અડધી કલાક વધારે બેસાડ્યા હશે, એટલે આશિષભાઈ નક્કી કર્યું હશે કે આવતા વખતે તો અડધી કલાક લે જ લેવી છે વક્તા ની. મારા ભાગે જે મ્યુટ રહેવાનું આવતું હતું ને એ આજે પૂરું થઈ ગયું, એટલે ઓલા કર્મના બંધનો જે હોય છે ને એ કર્મ બંધન આજે પૂરા થઈ ગયા મ્યુટ. સાચી વાત છે સાહેબ.
આમાં મેરેજમાં તો પેલું ઓલું આ બધા જે કોમ્પ્યુટરમાં આપણે લો ઓલા એગ્રીમેન્ટ આવે લાંબા 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 લાંબા, પછી આપણે કઈ વાંચ્યા વગર છેલ્લે આ એગ્રી કરી દેવાનું હોય. બધું વાંચવાનું તો હજી સુધી મને નથી લાગતું, આટલા બધા બધા અમેરિકામાં બેઠા છો કોઈ કઈ વાંચ્યું હોય બરાબર, પણ આ એગ્રી વાળું જ છે આમાં. એટલે હું તો ખાલી એટલું કરતો હતો કે પુસ્તક નવું આવ્યું એમાં ફોટોગ્રાફ્સ હતા, એટલે મને એમ થયું કે હવે સાવ એમને મારો ચરો કઈ માધુરી દીક્ષિત જેવો તો આવે, એટલે હું પુસ્તક બતાવું એટલે ફોટોગ્રાફ થોડાક જોવે. તો એ ત્યાં અમેરિકા સુધી ન પહોંચ્યું હોય, પન્નાબેન પારખી ગયા તરત જ, કારણ કે એમણે ફેસબુક ઉપર કે કંઈક વાંચ્યું હોવું જોઈએ આ બધું, એટલે એમને ખ્યાલ આવી ગયો તરત. પણ અશોકભાઈને એમ લાગ્યું કે હું કંઈક કહેવા માંગુ છું, એટલે મેં થોડાક ઈશારાઓ કર્યા, પણ હવે વાત સાચી, સાઇન લેંગ્વેજ શીખવી જોઈએ આપણે. અને બધા વડીલો મિત્રો યુવાનો જેટલા જોડાયા છે બધાને હું ઉપર ક્ષમા માંગી લઉં, અને ચિંતા કરતા નહીં, આપણે સમયનું ધ્યાન રાખશું. હું થોડુંક જરા ફાસ્ટ ફોરવર્ડ, આપણે 2020 નો જમાનો છે ક્રિકેટમાં, એટલે 2020 ની રમત રમવાની પ્રયત્ન કરશું. એવું જરૂરી નથી કે આપણે બધું કઈ આમ બહુ વિસ્તારપૂર્વક કહીએ તો જ લોકોને સમજાય. રામભાઈ દેખાઈ ગયા મને સ્ક્રીન ઉપર, રામભાઈને વંદન. આ આખી એકેડેમીમાં હું એક બાઉલ ગીત છે રામભાઈ, મારે તમને સમર્પિત કરવાનું જ હતું શરૂઆતમાં, ત્યાં બધું આ જરા જુદી દિશામાં અમે જતા રહ્યા, પીઠી ને જાન ને મ્યુટિંગ એ બધામાં. પણ મારા બાઉલ ગીત, જી જી રામભાઈ, કઈ વાંધો નહીં. એટલે બાઉલ ગીત મારે તમને સમર્પિત એટલે કરવું છે કે એ બંગાળી બાઉલ ગીત મેં વર્ષો પહેલા કોઈક જગ્યાએ એનો અનુવાદ વાંચેલો, અને એ એવું કહે છે કે અંધારી રાત કાળી, એ રાત કાળીની અંદર પાછા વરસાદના મેઘ વાદળો કાળા, રાત અમાસ ની એમાં તારા ને ચંદ્ર ને કઈ નહીં, એ કાળી રાત મેઘ એટલે કાળા, અને એમાં કૃષ્ણ કાળા. તો હવે જોવા કેવી રીતે, મારે હરિના દર્શન કેમ કરવા, તો એમ કે કૃષ્ણની બાજુમાં રાધા ઉભા છે, અને રાધા વીજળીની જેમ ચમકે છે એના અજવાળામાં કૃષ્ણ મને દેખાય છે. વાહ 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 વાહ. એટલે આ આખી એકેડેમી છે ને એમાં તમે આ વીજળીની જેમ ચમકીને આ બધાને દેખાડો છો કે આ સાહિત્ય શું છે, આ શું છે. સાહિત્ય આપણા કૃષ્ણ છે, શબ્દ આપણો કૃષ્ણ છે, સંગીત કળા વિદ્યા આપણું કૃષ્ણ છે, પણ તમે એમાં બાજુમાં રાધાની જેમ ઉભા રહી, વીજળીની જેમ ચમકી અને બધાને ભેગા કરી, અને કેટલા હવે તો આ પ્રાર્થનાને જોયેલું, કહેતો હતો એક અમારી દ્રષ્ટિ છે એ કેનેડાથી ત્યાં પવનીને આવીને હવે મેમ્બર થઈ ગઈ છે એવા એકેડેમીમાં, આપણા બધા જે ઘરના કહેવાય એવા બંને અશોકભાઈઓ, તો અત્યારે જ પણ મને આમ આમાં શું છે પેલું ઝૂમ વાળા સ્ક્રીન ઉપર બધા તો એક સાથે દેખાડે નહીં, દેખાડે તો ટપાલ ટિકિટ જેવડા હોય, એટલે આ બે અશોકભાઈ પહેલા દેખાય છે એમ, એ સૌથી ઉપર દેખાય છે. એટલે બધા મિત્રોને હું એ વાલ તો કરી જ લઉં, એ એટલો સમય તો હોવો જ જોઈએ આપણી પાસે, બીજું બધું જ થાય. એક અંગ્રેજીનું સરસ કોટ મેં અમેરિકાની જ એક રેસ્ટોરાંમાં વાંચેલું, રેસ્ટોરાં વાળો કોઈ કવિ જેવો હશે, એટલે પાછું ટાંકો બધા પીરસતા પીરસતા કોટ્સ પણ સાઈડમાં રાખેલા એને ટેબલ, દરેક ટેબલ ઉપર. તો એમાં એક કોટ હતું કે તમે ગમે તેટલી ઉતાવળમાં હો પણ એક સરસ ફૂલને સૂંઘવાનું ભૂલતા નહીં. એટલે આપણે ગમે તેટલી ઉતાવળમાં હોઈએ, પણ જે લોકોએ આપણા હૃદય ઉપર કશીક ફિલિંગ સાથે અહેસાસ સાથે ટચ કર્યો છે, સ્પર્શ કર્યો છે, એને એક્નોલેજ કરવાનું આપણે કેમ ભૂલી જઈએ. એટલે એ પાનખરની વસંતા જ છે કે આપણા હૃદયને જે લોકો સ્પર્શે ને ત્યાં પાનખર, અહીં કઈ પાનખર નથી હોતી. વૃક્ષના તમે વિચાર કરો, માધવ રામાનું જે તો આખું કવિતા લખી છે મૂળ નામની, બહુ લાંબી કવિતા છે અને સરસ કવિતા છે. ક્યારેક એવું રસદર્શન કરાવવાનું થશે તો હું માધવભાઈની કવિતા પણ વાંચી દઈશ. પણ એ મૂળ કવિતામાં માધવભાઈ કહેવા એવું માંગે છે કે જે કઈ તોફાનો આવે, પાનખર આવે, પાંદડાઓ ખરે, પાંદડાઓ ફૂટે, આ બધું તો ડાળી વડે છે. મૂળ તો સ્થિર છે, મૂળને કઈ છે જ નહીં. મૂળ તો જમીનમાંથી રસકસ લઈને ઉપર પહોંચાડ્યા કરે, ઉપર પહોંચાડ્યા કરે, ઉપર પહોંચાડ્યા કરે. એટલે આ અહીં એવા લોકો બેઠા છે, મને ખબર છે, હું એમને વ્યક્તિગત ઓળખું છું, વર્ષોથી ત્યાં આવું છું, જોઉં છું, મળું છું, એના આધારે કહું છું કે આ બધા મૂળિયાઓ છે. અને એ મૂળિયાઓ જે છે, જ્યાં સુધી આપણે વ્યક્તિ તરીકે પણ, પરિવારની વ્યક્તિ તરીકે, આપણા સંતાનો માટે, આપણા પ્રેમીજન માટે, પ્રિયજન માટે, પતિ પત્ની કે પ્રેમી પ્રેમિકા હોય તો પ્રિયજન માટે, પણ સંતાનો હોય તો મા બાપ માટે, યુવાનો હોય તો, પણ આપણા સંબંધોમાં આપણે મૂળ બનીએ ને તો વાંધો બહુ ન આવે. કારણ કે પાનખર હંમેશા ડાળને હોય, મૂળને ન હોય. ડાળને પાનખર આવે, ડાળને પાંદડાઓ ખરે, ડાળને પાંદડાઓ વિકસે, મૂળને કઈ ફેરફાર નથી થતો. એટલે બાહ્ય ક્લેવર બદલાતા જાય, પણ અંદરનો જે ચહેરો છે એ ક્યારે બદલાતો નથી. આ બધા જેટલા બધા વડીલો અત્યારે બેઠા છે, એ બધાના ચહેરાઓ છે એ જુદા પણ રહ્યા હશે ને. પેલા જયારે વિઝામાં, પાસપોર્ટમાં કે 10મા ધોરણની માર્કશીટમાં છપાયા હશે એ ચહેરાઓ અને અત્યારના ચહેરાઓમાં ઘણો ફરક હશે. અને સિલ્વિયા પ્લાથની પન્નાબેન કવિતા છે, તમે તો સિલ્વિયા પ્લાથને વાંચ્યા જ હોય, કે હું આઈના સામે ઉભી રહું છું અને એક સ્ત્રી, એમાંથી વૃદ્ધ સ્ત્રી
મારી સામે આક્રમણ કરતી આવે છે. એટલે યુવાન સ્ત્રી અરીસાની સામે રોજ ઉભી હોય ત્યારે રોજ એક એક દિવસ પસાર થાય અને રોજ એક એક દિવસ એક વૃદ્ધ સ્ત્રી એની ઉપર આક્રમણ કરે છે અરીસામાંથી. એટલે સિલ્વિયા પ્લાચે ભલે સ્ત્રી માટે લખ્યું હોય કે પુરુષોને એટલે જ લાગુ પડે છે. એટલો અમે વાળ ગણતા તો હોય અરીસા સામે જોઈને કે હવે કેટલા વધ્યા અને કેટલા ખરવાના બાકી છે. એટલે એ બધી મોસમની વચ્ચે અને અત્યારે તો અમેરિકામાં હું તો ગયે વખતે આવેલો નવેમ્બરમાં છે એટલે મને તો પાકું યાદ છે કેવો સરસરતો આમ પવન વિંજાતો હોય આખો ઠંડો અને વૃક્ષોના પાન બે ત્રણ વખત આવી ગયો છું એ સિઝનમાં. મેં તો આશીષભાઈને ફોલ સિઝનનો ફોટો મોકલેલો પણ આશીષભાઈ કાતર કામ કરી અને પેલા પાછળના પાંદડા અને વૃક્ષો બધા કાપીને મારો ચહેરો રાખ્યો કે આ ભાઈને દેખાડવાના જરૂરી છે. એટલે પણ પાછળ એક વૃક્ષ હતું કે જેના અડધા પાંદડા ખરેલા છે અને અડધા પાંદડા ખીલેલા છે એવા દ્રશ્યો અમેરિકામાં બહુ જોવા મળે. અને એ ફોલ સિઝન ભારતમાં તો શું છે કે માણસો જીવનમાં જ પાનખર લઈને અડધા જીવતા હોય છે. એટલે એ તો બારે બાસ પાનખર વાળા હોય છે એના પાન ખરી ગયેલા જ હોય છે. એ દરેક વાતમાં છણકા કરતા હોય વડચકા ભરતા હોય નાની નાની વાતો તમે એને કઈક ટેસ્ટ કરવા માટે આપો કે અત્યારે આ જરાક નવી ફ્લેવર નું કર્યું છે તમને ભાવે તો કે ના મન ન ફાવે. એટલે જીવતી પાનખરો હોય છે કે જે લોકો બારમાસી પાનખર હોય છે જેમાં ક્યારે વસંત આવતી જ નથી એ બધા પાંદડાઓ ખૂબ પડ્યા હોય છે. અને ગઈકાલે જોશોનો જન્મદિવસ હતો તો હું એમના અમુક કોટ્સ માંથી પસાર થતો હતો તો એક એમનું કોટ હતું કે સવાલ એ નથી કે મૃત્યુ પછીનું જીવન છે કે નહીં, સવાલ તો એ છે કે મૃત્યુ પહેલા તમે જીવતા છો કે નહીં. મૃત્યુ પછીના જીવનની તો કોઈ ખોટી ચર્ચાઓ કરો છો, પેલા મૃત્યુ પહેલા જીવી લેવાની વાત તો કરો. એટલે એ જે વાત છે એ આ વિષય તો રામભાઈ આપ્યો છે. રામભાઈ છે ને આવા કોયડા જેવા વિષયો આપે આપણે. પેલું કેબીસી જેવું છે, ખાલી આ કરોડપતિમાં ચેક નથી આપતા. એવો કેબીસી માં અમિતાભ પછી પઝલ માંથી તમે એમ કે બહાર નીકળો એટલે ચેક આપે કે આટલા કરોડ તમે જીતા એમ. પણ રામભાઈ વાલ આપે એ પાછું ચેક કરી દીધો શકે એટલું મોટું હોય. પણ આ તો રમૂજ કરું છું, ચિંતા કરતા નહીં. રામભાઈ જયારે જયારે એકેડેમી પ્રોગ્રામમાં બોલાવે ત્યારે હું ના પાડું ને તોય પરાણે પરાણે કે તારે આવવા જવાનો ખર્ચો તો થયો હોય ને, તારે બ્રોડવે નું નાટક તો જવાનું થયું હોય ને, એમ કરીને પાછા ખિસ્સામાં એક બાપ જેવી રીતે કોઈ દીકરી સાસરે જતી હોય ને એક હળવેક થી મૂકી દે ને એને મુઠ્ઠીમાં એમ મને આપી દે એ પણ અનુભવ મેં કર્યો છે. એટલે મારી રમૂજ ને લિટરલી પાછી ન લેતા, આ ખાલી વિનંતી કરી દઉં જે લોકો પાછા ઓળખતા ન હોય એમને. તો વસ્તુ એ છે મિત્રો, જે વિષય છે ને એમાં એક સરસ મજાની વાત હું લઈ આવ્યો છું. અને સાહિત્ય એકેડેમીનો પ્રોગ્રામ હોય ને આપણે કવિતાને યાદ ન કરીએ, શરૂઆતમાં જ આપણે જયંતભાઈને યાદ કર્યા. જયંતભાઈની એક સરસ ટેવ હતી, સરસ અક્ષરમાં લખી અને કોઈક સરસ પરદેશી કવિતા પણ વાંચી હોય ને તો એનો અનુવાદ કરી એકદમ સરસ આમ જાણે છપાયેલો હોય કોઈ સરસ પુસ્તકના લેઆઉટ સાથે એવું કરીને મોકલે. અને મને એવી રીતે એક તો આખો લેખ સૂજેલો મને, મેં જયંતભાઈના સમાચાર મળ્યા ત્યારે લેખ યાદ પણ કર્યો. સુભાષભાઈ મારફતે એમણે મને એક માઇક ડુલીનું એક સરસ મજાનું કાવ્ય તો ન કહી શકાય આમ તો ફકરો હતો પેરેગ્રાફ હતો, પણ જયંતભાઈ કાવ્ય જેવો એનો ગુજરાતીમાં અનુવાદ કરીને મોકલેલો અને મેં એમાંથી આખો લેખ લખેલો. એટલે એટલા શબ્દોમાંથી 2000 શબ્દો હું લખી શક્યો એ વ્યક્તિ. એટલે એમને તો સ્મરણ હોય જ. આજે આપણે પુરુરાજ જોશીને પણ ગુમાવ્યા, હજી 2 દિવસ પહેલા હસુ યાજ્ઞિકને ગુમાવ્યા. એટલે સાહિત્યના ખજાને 2020ની મોટી ખોટ છે. પણ બે વસ્તુ એટલે હું લઈ આવ્યો છું. એક રમેશ પારેખની સરસ મજાની આમ રામભાઈએ જેવો વિષય આપ્યો ને એ ભેગા રમેશ પારેખ કાનમાં ટહુકો કરી ગયા કે આમાં તો હું છું વચ્ચે. એટલે એ કવિતા હું તમારી સામે, નાનકડી કવિતા છે બહુ મોટી નથી, પણ એનું પઠન કરી લઉં. ઝાડ એના પાંદડાને પૂછે છે કેમ તું મારું નથી એવો શા માટે પડ્યો તને વહેમ. હું કોલેજમાં હતો ત્યારે વાંચેલી, ત્યારે બહુ સમજાણી નહોતી, પછી ધીરે ધીરે સમજાણી આ કવિતા જેમ જેમ જીવનના અમુક અનુભવો થયા એમ. પણ આ એટલી સરસ કવિતા છે અને રમેશ પારેખની ટેવ હતી કે અમુક સરળ શબ્દોની અંદર ગહન વાત કહી દે. એટલે ક્યારેક રહેમાનના મ્યુઝિક જેવું થાય કે તમારે 2-3 વખત એમાંથી પસાર થવું પડે પછી તમારા મનમાં એ ધીરે 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 ઓગળી જાય. ઝાડ એના પાંદડાને પૂછે છે કેમ તું મારું નથી એવો શા માટે પડ્યો તને વહેમ. પાંદડાએ પૂછ્યું કે મારું નામ પાન છે તો શા માટે તારું નામ ઝાડ છે, શા માટે તારી ને મારી વચ્ચાળ. આ કાઠિયાવાડી શબ્દ રપાનો, વચ્ચાળ, વચ્ચે નહીં, શા માટે તારી ને મારી વચ્ચાળ. આ ડાળી અને ડાળખાની આડ છે. જો પેલું ઝાડ એટલે છડિયું મૂળિયું આપણે જે વાત હમણાં કરતા હતા, અને પેલી ડાળી અને પાંદડું એનું છેલ્લું છે, છેલ્લું લાસ્ટ પોઈન્ટ છે પાંદડું, અને એની વચ્ચે આ ડાળી ને ડાળખાની આડ છે એમ પાંદડું પાછું ઝાડને પૂછે છે.
જાળવું કહે તારી વાલુલી લીલક ને સાચવું છું આવડે છે એમ. તારી વાલુડી લીલપ ને હું સાચવું છું આવડે છે એમ, મને જેટલું આવડે છે. કારણ કે નકશા ડાળ ચલે ઇમારત વૃક્ષ ચલે નિજ લીલા, વર્ષો પહેલાની અમારી સાંભળેલી પંક્તિ છે. અહીં તો એવા વિદ્વાનો બેઠા છે એમને કવિ યાદ હશે, મને અત્યારે યાદ નથી આવતા એમના કવિ, પણ એટલું અદભુત પંક્તિ છે. આર્કિટેક્ટ નકશા બનાવે ને, એ નકશામાં સ્ક્વેર ગાર્ડન બધું જ ગોઠવેલું હોય, બાથરૂમ બાથરૂમ ના ફિટિંગ્સ બધું જ હોય. નકશા ડાળ ચલે ઇમારત, ઇમારતો નકશા મુજબ બને. વૃક્ષ ચલે નિજ લીલા, વૃક્ષ તો પોતાની લીલા મુજબ ખીલતું હોય. અનિયમિત આકાર હોય, નિયમિત આકારનું વૃક્ષ મેં કોઈ દિવસ જોયું જ નથી. આ અમેરિકામાં થોડાક જોયા હોય, એકદમ એક સરખા કપાયેલા હોય એવા, અને ધીરે ધીરે એનો ચેપ આપણે ત્યાં પણ થોડો થોડો લાગ્યો છે ભારતમાં. બાકી વનના જે વૃક્ષો હોય તો અનિયમિત આકારના હોય. તો છેલ્લો સ્ટાન્ઝા છે, પાંદડું કહે કે મારે અડવું આકાશને, પાંદડું કહે કે મારે અડવું આકાશને, મારે ઉપર જવું છે, મારે આકાશને અડવું છે, મારે ખરવું છે. ખરવું ને પછી આમ પવનમાં શેર કેવી રીતે થાય એ જોવું છે. પેલા ઇકારસને એના બાપે કહ્યું હજારો વર્ષો પહેલા, જેને ઉડવાની તમન્ના થઈ હતી કે ભાઈ મારે મીણની પાંખો લગાવીને ઉડવું છે. માણસની ઉડવાની જે અપેક્ષા છે એનો મૂળ પુરુષ ઇકારસ, આદિ પુરુષ. તો એના બાપે એને જરા ચેતવવા માટે કહેલું, એનું પેઇન્ટિંગ છે બહુ સરસ મજાનું, એક ક્લાસિકલ મધ્યયુગનું, કે ભાઈ આ તો જોખમી વસ્તુ છે. એટલે ઇકારસે એવું એના બાપને કહેલું કે ભાઈ તમે તો કાયમ ઘરમાં જ રહ્યા છો ને, હું પડીશ અને જો પાછો નહીં આવું, ઉડીશ નહીં અને મરી જઈશ, તો મને કમસે કમ હવામાં પડવાનો અનુભૂતિ તો છેલ્લી હશે ને, મારી મારી લાસ્ટ મોમેન્ટે હશે હવામાં તરવું. અરે વાહ. તો આ સાંજમાં છે, પાંદડું કહે કે મારે અડવું આકાશને, ને તું મને શા માટે બાંધતું. આ ઝાડની ડાળીઓમાં જે મને આમ અડીને રાખવામાં આવે છે તો બંધ જ છે મારું, તું મને શા માટે બાંધતું. ઝાડવું કહે એ તો ધરતીનું વાલ છે, જે સૌ સાથે આપણને સાંધતું. વાહ. અર્થ તને અડકે નહીં એને હું કહું મારો પ્રેમ. તૂટવાનો અર્થ તને અડકે નહીં, એટલે તને કોઈ તોડી ના નાખે અકાળે, અકાળે તારે ખેંચાવવું ન પડે, તૂટવું ન પડે, એવું કોઈ તને અડે નહીં એને હું કહું મારો પ્રેમ. હું તો તને સાચવવાની કોશિશ કરું, હું તો તને જોવાની કોશિશ કરું. એટલે અશોકભાઈ વિદ્વાન્સ નો ફોન આવ્યો અને મેં એમને વાત કરી, બે અશોકભાઈ બેઠા છે એટલે આખું નામ બોલું છું. એટલે એ જયારે વાત કરી તો મેં એમને હસતા હસતા કહ્યું કે એક તો આમાં ક્લિયરલી રામભાઈ બોલ્યા ને એમાં મને જનરેશન ગેપ નો પડઘો પણ દેખાયો, અને અમેરિકામાં એ ક્લિયર દેખાય. આપણે ત્યાં તો શું છે કે મમ્મી પપ્પાઓ 80 વર્ષે તૈયાર જ હોય છોકરાઓ વતી જિંદગી જીવી દેવા માટે. ચંદ્રકાંત બક્ષી તો એવું કહેતા કે 80% લાઈફ તો આપણે ત્યાં પેરેન્ટ્સ જ જીવી દે છે. એ છોકરાઓની પત્ની પસંદ કરવાની હોય કે સુંદર પિચાઈ ને, સત્ય નાદેલા નહીં, સત્ય નાદેલા માઇક્રોસોફ્ટ અને સુંદર પિચાઈ ગુગલમાં. પણ થાય છે કેવું કે આપણે ભારતમાં રતન તાતન નારાયણ મૂર્તિ બે રિટાયર થઈને પાછા ગોઠવાઈ ગયા કે હજી નહીં નહીં જામે, આ છોકરાઓને નથી ખબર પડતી, છોકરાઓને નથી ખબર પડતી. એટલે એ જે છે ઝાડનું વાલ પણ છે, એની ચિંતા પણ છે, કેર પણ છે. હવે નારાયણ મૂર્તિના જમાઈ છે એ લંડનમાં ફાઇનાન્સ મિનિસ્ટર થઈ ગયા અત્યારે ઇંગ્લેન્ડ. એટલે દીકરીને સાસરે જ્યાં ગઈ એનો જમાઈ છે આખા બ્રિટનનું ફાઇનાન્સ મેનેજ કરે, જે બ્રિટન એક જમાનામાં 3/4 પૃથ્વીનું ફાઇનાન્સ મેનેજ કરતું. પણ નારાયણ મૂર્તિ હજી એવું બને છે કે ના ના, ઇન્ફોસિસ નું તો હું જ મેનેજ કરી શકીશ. એટલે આ જે વૃત્તિ છે આપણી, એ વડીલોના વાંકે એવા જૂની રંગભૂમિના નાટકો પણ હતા, તમને બધાને તો ખ્યાલ હશે. એટલે એવી વૃત્તિને કારણે એક બંધન થાય. એટલે ભારતમાં આ પાનખર વાળી, જેમ ભારતમાં મેં કહ્યું ને હસતા હસતા કે પાનખરની સીઝન જે અમેરિકામાં દેખાય તમને, પેલા રંગ બદલે પાંદડાઓ લાલ થાય, પીળા થાય, અલગ અલગ રંગોના વૈભવ દેખાય ને પછી એક સાથે બધા ખરી પડે, તો એ દ્રશ્યો ભારતમાં ઓછા જોવા મળે. આપણી મોસમ જરા જુદા પ્રકારની છે, આપણી ઠંડક જરા જુદા પ્રકારની છે, એમ આપણે આ પાનખર પણ ઓછી જોવા મળે કે 18-20 વર્ષના છોકરા છોકરીઓ થાય, યુનિવર્સિટી લેવલે જાય એટલે પોતાનો સામાન પેક કરી અને પછી હળવેકથી રવાના થતા જાય. રિચાર્ડ લિંકલેટર નામના એક બહુ સરસ મજાના ડિરેક્ટર છે, અને એમણે તો એક બોયહુડ નામની ફિલ્મ બનાવેલી જેનો હીરો અને એક છોકરી પોતાની દીકરી 3-4 વર્ષના એ લોકો હતા ત્યારથી એમણે શૂટિંગ કરવાની શરૂઆત કરી અને 16 વર્ષ લગી શૂટિંગ કરી રાખ્યું. એટલે એ પેલી લિટરલી ક્લાસિકલ મેથડ જેને કહેવાય એવી મેથડ મૂવી કે જેમાં હીરો હિરોઈન એ બધાનો વિકાસ થતો જાય, બોયહુડ તરુણાઈ, અને એ બધાનો વિકાસ ક્રમિક થતો જાય એક પછી એક, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ. એટલે પિક્ચરમાં
આખું પિક્ચર એમને ચિંતા કરતા નહીં, 16 વર્ષ ચાલે એવડું લાંબુ પિક્ચર નથી બનાવ્યું, પિક્ચર તો 2.25 કલાકનું જ છે, ઓસ્કાર નોમિનેટેડ હતું, પણ એમાં એમણે કટ કરી અને પછી આખી એ લાઈફ જોઈ કે હું બાળ કલાકાર બતાવું અને પછી એક મોટો એક્ટર બતાવું એમ નહીં, એક એક્ટરની જ જર્ની બતાવું. પેલો નથી બહુ ક્લાસિક કથા આપેલો કે ચહેરો, મારા ખ્યાલથી ઓસ્કાર વાઇલ્ડની લખેલી છે કે પવિત્ર આત્માનો ચહેરો બાળક તરીકે જેનો ચિત્રકારે દોરેલો આવ્યો મોટા થયા પછી. તો બોયહુડ ફિલ્મની અંદર ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે છેલ્લું જે દ્રશ્ય છે એનું, એ છેલ્લા દ્રશ્યમાં એ છોકરો હવે તરુણાઈને પ્રાપ્ત કરી ગયો છે, ઘરથી છૂટો, સામાન પેક કરીને કન્યા વિદાય જેવા જ આવા બધા દ્રશ્યો અમેરિકામાં સર્જાતા હોય છે, એટલે પશ્ચિમમાં સર્જાતા હોય છે મોટે ભાગે, અને એ યુનિવર્સિટીની અંદર ભણવા ગયો છે, ત્યાં એને ગર્લફ્રેન્ડ મળે છે, અને ડિરેક્ટર કઈ કહેવા નથી માંગતો, ડિરેક્ટર માત્ર ક્રમિક વિકાસ જ બતાવે છે, ઇટ્સ અ સ્ટોરી ઓફ ગ્રોથ. એમાં આ વિલન છે કે આ હીરો છે અથવા તો આ સાચો છે અને આ ખોટો છે એવી કોઈ વાત જ નથી, ઇટ્સ અ સ્ટોરી ઓફ ગ્રોથ, વિકાસ. પાંદડું ખરે છે કારણ કે મોસમ વિકસે છે, મોસમ ફરે છે. તો લાસ્ટ મોમેન્ટમાં એક છોકરી જે ગર્લફ્રેન્ડને મળી છે, એ છોકરાને તરુણાઈના ભાગરૂપે, માં છૂટી ગઈ છે, માં એને બહુ વાલી હતી, પણ માં નો ખોળો હવે છૂટી ગયો, માં નો સાથ છૂટી ગયો, હવે એ સ્ત્રીની જગ્યા, માની જે જગ્યા હતી એ સહવાસની જગ્યા બીજી સ્ત્રી પ્રિયતમાએ લીધી છે. બંને જણા સનસેટ જોવા માટે બેસે છે ઘાસના મેદાનમાં, અને સનસેટ જોતા જોતા આપેલો છોકરો ખુશ થઈ જાય છે, અને આવી ઘટના હોય ને બાજુમાં કોઈક આવું ગમતું બેઠું હોય એટલે બધા માણસો કવિ થઈ જાય, એના માટે રમેશ પારેખ થવાની જરૂર નથી, પન્ના નાયક થવાની જરૂર નથી, તો બાજુમાં કોઈક બેસે એટલી જ જરૂર હોય છે. તો પેલો છોકરો કવિ થઈ જાય છે, અને કવિ થઈને એ એટલું કહે છે કે ભાઈ આ ક્ષણને પકડી લઈએ, ક્ષણ કેટલી સરસ છે એમ, સનસેટ, તું બાજુમાં બેઠી છો, સરસ ઘાસનું મેદાન છે, આ ક્ષણને પકડી લઈએ. પેલી છોકરી એને એવું કહે છે, એનો હાથ પકડી લે, અને ત્યાં ડિરેક્ટર ફિલ્મ પૂરી કરી દે છે ડાયલોગ ઉપર, કે ના, જીવનમાં મોટે ભાગે ક્ષણ આપણને પકડી લેતી હોય છે, મોમેન્ટ કેપ્ચર્સ અસ, આપણે ક્ષણોને પકડી નથી શકતા, ક્ષણો આપણને પકડી લેતી હોય છે, એટલે આપણે આ ક્ષણને પકડી નહીં શકીએ, પણ કોઈ ક્ષણ એવી હશે કે જે આપણને પકડી લેશે. જાને ક્યાં સોચ કર નહીં ગુજરા, પેલું વો લમ્હા આજ ભી નહીં ગુજરા, એવું એક ગીત વર્ષો પહેલા હિન્દી ફિલ્મમાં લખાયેલું હતું. એક એવી ક્ષણ હોય, પેલી હજાર રાહે કે એવું કંઈક લગભગ હતું, મને અત્યારે તો યાદ નથી આવતું, પણ એ પંક્તિ, એ સ્ટાન્ઝા બહુ સરસ છે કે એક લમ્હા, ગુલઝારે લખેલું છે, હું ભૂલતો ન હોઉં, કે એક લમ્હા, એક પળ એવી મારા જીવનમાં છે કે એ જતી નથી, સમય ભલે પસાર થઈ ગયો, હું વૃદ્ધ થઈ ગયો, પણ એ ક્ષણ મારા જીવનમાંથી જતી નથી. તો મૂળ વાત જે આપણે છે પાંદડાની, જે જનરેશન ગેપ જે સેન્સમાં મેં લીધો, આ લીધો કે એ કેવી ઘટના છે, કુદરતે જ નિર્માણ કરેલી છે કે પાંદડાએ એક તબક્કે તો ખરવું જ પડે, શું કામ ખરવું પડે, કારણ કે તો જ નવું પાંદડું છે એ ઉગી શકે, જો એ પાંદડું ખરે નહીં તો નવું પાંદડાની કૂંપળ ફૂટે નહીં, પછી સ્ટેટિક થઈ જાય વૃક્ષ, વર્ષો સુધી એમને એમ રહે. પણ આપણે જોઈએ છીએ વૃક્ષો તો 2000 વર્ષના અમેરિકામાં છે, પેલા કેલિફોર્નિયામાં તમે જાઓ, શિકોયા પાર્ક ને રેડવુડ પાર્ક ને બધામાં 2500 ને 2500 વર્ષ જૂના વૃક્ષો ત્યાં પડ્યા છે, પણ એના પાંદડા 2500 વર્ષ જૂના નથી. આ તો ઉપનિષદની વાત છે કે નદી છે એનું નામ એનું એ રહે છે, પણ નદીનું પાણી એનું એ રહેતું નથી. બહુ અદભુત દર્શન છે આમ જુઓ તો કુદરતનું આમાં. એટલે મેં વાત કરેલી કે પ્રકૃતિ અને જનરેશન ગેપ બંનેને હું જોડું છું. જેને આપણે જનરેશન ગેપ કહીએ છીએ એ પ્રકૃતિની ડિઝાઇન છે, કારણ કે નીતર તો નવું કઈ થાય જ નહીં, ખાલી પાસ્ટ નું કોપી પેસ્ટ જ થયા કરે, જૂનું ક્યારેય જાય જ નહીં, કારણ કે તો આપણે 1000 વર્ષ પહેલા કે તો આ ઝૂમની મીટિંગ જ ન હોય ને, તો રથ લઈને આપણે બધા ધોતિયા પહેરીને મુગટ પહેરીને જ એકબીજાની ઘરે જવાનું હોય મળવા માટે. પણ ફેરફારો થયા, પરિવર્તન આવતું ગયું, જનરેશન ચેન્જ થતી ગઈ, નવા નવા ઇન્વેન્શન થતા ગયા. એટલે મેં તો એકવાર મારા લેખમાં એવું લખેલું કે વિપ્લવનો સોફ્ટવેર જ હોય છે યંગ જનરેશનની અંદર, એના DNA માં. જે બળવાખોરી 16-17 વર્ષના થાય ને, એટલે આપણે ત્યાં 16 વર્ષના બહુ કાવ્યો બધા છે અને બહુ બધી વાતો છે અને સંસ્કૃતમાં શબ્દો પણ છે બધા 16 વર્ષ માટે. તો એ આમ હોર્મોનલી તમે જુઓ તો પેલું એક્ટિવેટ થાય જીન અંદરનું, વિપ્લવ કરવા માટે, ક્રાંતિ કરવા માટે, તોડફોડ કરવા માટે, અને એમાંથી જ નવું સર્જાય, એમાંથી જ નવા ઇન્વેન્શન આવે, એમાંથી જ નવી વાત આવે. એટલે પાંદડા ખરવાની જે આખી પ્રક્રિયા ચાલે છે
એની સાથે આ વાત હું ઘણી વાર જોઉં છું કે ખાલી ગેપ નથી હોતો, આપણે જનરેશન ગેપ ને અર્થમાં લઈએ છીએ, બે જનરેશન વચ્ચે માથાકૂટ, પણ એ ગેપ કુદરતે પણ એટલો રાખ્યો છે કે તો જ નવી જનરેશન એની રીતે તૈયાર થાય. પછી જે પાંદડા ઝાડને છોડતા જ નથી એને આપણે એના માટે કાઠિયાવાડી દેશી શબ્દો છે, એના માટે અંગ્રેજી સુધી જવાની જરૂર નથી, માવડિયા બાપ કરમી, જો આ બે શબ્દો કઈ મારા બતાવેલા નથી, મેઘાણીબેન જમાનાના છે, બરોબર, કે જે એવા પાંદડાઓ કે જેને ઝાડ છોડ્યું જ નહીં, ધરાર પકડી રાખ્યું ઝાડને, પછી ધીરે ધીરે લોકો એમ કહેવા માંડે કે ભાઈ આ તો બાપ કરમી છે, આ તો એનું પોતાનું આપ કરમી નથી, એની પોતાની જાતે કઈ કઈ કરતો નથી, આ તો બાપુજીના જોડે જીવે છે, અથવા તો માવડીઓ છે, એની માના સાટલાના પલ્લામાં બેઠો છે, અને પુરુષને જ કેવું નથી, સ્ત્રીઓને પણ કે. એટલે એક નિયત સમય પણ હોય ને આમાં, કેવું છે કે પેલું હું આ તો ઘણી વાર બોલ્યો છું, કોલેજોના કાર્યક્રમોમાં બહુ મજા આવે, અમારા બધા યંગ જનરેશન ના પેલા વિદાયમાન હોય ને આપણે ત્યાં, મોટાભાગની કોલેજો ગુજરાતમાં એવી છે કે જે આમ સાહિત્યના કે કાર્યક્રમો રાખે નહીં, પણ એન્યુઅલ ફંક્શનમાં વિદાયમાન માટે બધાને બોલાવવા હોય તો ટ્રસ્ટીઓને જોવા કોઈ આવે નહીં, એટલે ધરાર કોક વક્તા બોલાવી રાખવા પડે, કારણ કે નીતર 1-1.5 કલાક બેસે કેમ બધા બાકીના ભાષણો સાંભળવા માટે, એટલે અમારે જવાનો વારો આવે કે ચાલો વિદાયમાનમાં તમારે આવવાનું છે, આ વખતે એન્યુઅલ ફંક્શનમાં જે વિદાયમાન છે એમાં તમારે આવવાનું છે, અને એ વિદાયમાનની અંદર હું કાયમ માટે આ વાત કરું, જોવાની જવાનું બહુ મજા આવે, કારણ કે ટીવાય નો ક્લાસ જ સૌથી આગળ બેઠો હોય, થર્ડ ઇયર નો, લાસ્ટ ઇયર નો, તો એને કાયમ કહું કે આ ક્ષણ છે ને કન્યા વિદાય જેવી છે, કન્યા વિદાય લેતી હોય ત્યારે રોવે, બહુ રોવે, ધ્રુસકે ધ્રુસકે રોવે, પણ પછી એ કન્યાને બહુ રોતી જોઈને ધારો કે સાસરા પક્ષ વાળા બહુ કરુણામય સંવેદનશીલ હોય, અને આમ ભાગ્યેશભાઈ પ્રાર્થનાને અમેરિકા વળાવતા વળાવતા માની લ્યો કે જરા ઢીલા થઈ ગયા હોય, તો પછી પ્રાર્થના પતિ એમ કહે કે ભાઈ ના ના હવે એક કામ કરો સાહેબ, તમારી બહુ લાગલી લાટકી દીકરી છે તો કઈ વાંધો નહીં, હું એકલો અમેરિકા જતો રહું, ભલે તમારી ઘરે રહી, રોવડાવી ખરા, એવું થાય ને કઈક કોઈક બાપ ભરાડી હોય માથા ભરે હોય તો સામે રોવડાવી ખરા, અને નીતર ઘરે જઈને વધારે રોવે, કેવું થાય. એટલે હું હસતા હસતા એમ કહું કે જયારે કન્યા વિદાયમાં પિયરનું ઘર છોડવાનું શાદ હોય છે ત્યારે નવું ઘર વસાવવાનો રોમાંચ પણ હોય છે, આ બંને ક્ષણનું એક એક ટ્રાન્ઝિશન, એક ક્રોસિંગ થાય છે ત્યાં એક ક્ષણે, કારણ કે પેલી ટિકિટો આપણે જ બુક કરાવી છે, હનીમૂનમાં ક્યાં ફરવા જવું, એની શું શું ખાવું એ બધું એ પ્લાન કરેલું છે, ડિનર અને એનું બધાનું, કયા ડ્રેસ પહેરવા એ ખરીદીને રાખ્યા છે, એટલે ક્રોસિંગ પોઈન્ટ છે, એક બાજુ વિષાદ છે છૂટવાનો અને બીજી બાજુ આનંદ છે નવાને આવકારવાનો. એટલે મોટરસાયકલ ડાયરીઝ જે છે, ગુવેરાએ બહુ અદભુત પોતાના સ્મરણો લખ્યા, ડોક્ટર થવા માટે નીકળેલો માણસ, આર્જેન્ટિનાનો ક્રાંતિકારી થઈ ગયો અને રિવોલ્યુશનનું સિમ્બોલ થઈ ગયો, અને એ જયારે ચે ગુવેરા ડીન પાસે ગયો, એના હું ભણવામાં એટલો વ્યસ્ત છું, સ્કોલર સ્ટુડન્ટ હોવાથી 8-10 કલાક કામ જ કરે છે, કે મને મારી સંસ્કૃતિ, મારો દેશ, મારી આસપાસની આબોહવા જોવાનો ટાઈમ નથી મળ્યો, હવે ક્યારે જોઈશ, રિટાયર થઈને જોઈશ, અને મોટરસાયકલ ઉપર એના મિત્રને લઈને જે એને પ્રવાસ કર્યો એમાંથી પછી એક સરસ મૂવી પણ બન્યું છે, અને આખું પુસ્તક છે મોટરસાયકલ ડાયરીઝ, એમાં એને આ જ વાત, આ કન્યા વિદાય જેવી જ વાત એને લખી છે, કે જે શહેરમાંથી હું કિક મારું બહાર નીકળવા માટે, ત્યારે મને એમ થાય કે કેવા સરસ દોસ્તો હતા, ઓલી વાનગી કેવી સરસ હતી, આ શેરી બાજુ પેલા આપણી ભાષામાં એનો અનુવાદ કરીને કહું તો ઓલા સમોસા મળતા હતા એની સુગંધ કેવી હતી, ઓલા ઓલા ગાંઠિયા ગરમા ગરમ તળાતા હતા ને એની ભેગા જે મરચા ખાવાની જે મજા આવતી હતી એ કાલથી તો નહીં આવે, કારણ કે આપણે કિક મારી નવા ગામ તો મૂકી દીધું, તો એક બહુ દુઃખ ઘેરી વળે છે કે એમ થાય કે પાછો જતો રહું, હવે આગળ પ્રવાસ નથી કરવો, પણ પછી આગળ થોડાક બીજા પર્વતો દેખાય, આગળ બીજા પંખીઓના ટહુકારા દેખાય, આગળ સૂર્યના નવા કિરણો દેખાય, અને કિક લાગી જાય છે કે ના ના આ ગામમાં જેમ આ બધું સરસ હતું એમ આવતા ગામમાં કોઈક સરસ મળશે, અહીં ગાંઠિયા સરસ હતા, ત્યાં ચહેરો સરસ હતો, તો આ જે વાત છે એ માણસને મૂવિંગ રાખે છે, અને મૂવિંગ એવું નથી કે 18 વર્ષની ઉંમરે જ રાખે છે, હું તો એમ માનું છું કે રામભાઈ જો આ 80 એના 8મા દાયકામાં જ હશે આયુષ્યના, પણ એમને આ આ જીવંત રાખે છે, આ મૂવિંગ રાખે છે, આ જ વાત કે હજી મારે આ કિક મારીને આગળ જોવું છે, કોણ બીજું આવે છે, હવે નવો કયા વક્તાને લઈ આવવાનો છે, હવે હવે કોની પાસે શું સાંભળવાનું છે, કોની પાસે શું તૈયાર કરાવવાનું છે, તો આજે આજે મૂવિંગ ઇફેક્ટ જે છે એ હું માનું છું કે પાંદડું ખરે એટલે પાંદડાનો નાશ જ થાય એવું આપણે શું કામ માનીએ, પાંદડાની સ્થિતિ બદલાય, આપણ એક એંગલ છે, એટલે મારે એક વધુ પઠન કરવું છે, અને હું લઈને બેઠો છું બાજુમાં કુંદનિકાબેન કાપડિયાનું પુસ્તક, કુંદનિકાબેન ને આપણે ગુમાવ્યા, અને કુંદનિકાબેન બહુ જ સરસ રીતે પ્રકૃતિનું દર્શન કરાવતા, એ બીજું બધી વાતો ખૂબ આગળ હતા જ,
પણ પ્રકૃતિ એમાં તો છેલ્લે તો એ આખું નંદીગ્રામ વસાવીને બેઠા એને મકરંદભાઈ કે આપણે પ્રકૃતિના ખોળે જ જીવવું છે આજીવન. તો એક નાનકડો પેરેગ્રાફ છે એમનો જે આ વાત જે મેં કહી એને વધારે સ્પષ્ટ પણ કરે છે આખી વાત. અને મારો નથી એટલે મારે કઈ પ્રજ્ઞાચોરી કરાય નહીં કે ભાઈ કુંદનિકાબેન ની વાતો હું યાદ કરીને તમારી મોઢે એમને સંભળાવી દઉં મારી ભાષામાં. એટલે આ કુંદનિકાબેન કેવી સરસ મજાની વાત લખે છે અને એ જાણે અત્યારે ફોલ સિઝનમાં બારીની બહાર હવે આ વ્યાખ્યાનો પૂરા થાય આ બધું સેશન પૂરું થાય તમે લોકો નજર કરો અને એવું કોઈ દ્રશ્ય જોવા મળે તો એ યાદ પણ કરજો. હવામાં ઘણી ઠંડી છે અત્યારનો જ માહોલ છે. ગઈકાલે જ્યાં નીલ નિર્મળ આકાશ દેખાતું હતું ત્યાં હવે માત્ર એક સફેદ પડદો ઝૂલ્યા કરે છે. સુરતના કિરણો પણ બહુ મહેનતથી એ પડદો વિંધે છે. સી ધીસ ઇઝ લિટરેચર. લિટરરી એકેડેમી એટલે શું? અમારા ઘણા જુવાનની આવડે એમ થતું હોય કે એમાં શું એમ કે એ તો લખતા તો અમને આવડે છે બોલતા તો અમને આવડે છે. અમે અમારી કંપની માટે રિસર્ચ રિપોર્ટ લખ્યા છે. અમે અમારી બાયોલોજીની લેબ માટે કોરોના કેવી રીતે થાય એના આખે આખા પેથોલોજીકલ રિપોર્ટ લખ્યા છે. તો અમે પણ લેખક છીએ. અને હવે તો આ ફેસબુકની દુનિયામાં તો દરેક બીજા માણસને એવું લાગે છે કે હું એક પોસ્ટ મૂકી દઉં એટલે હું લેખક તરીકે સર્ટિફાઈ થઈ ગયો. એટલે હવે આ જો આ લિટરેચર છે મિત્રો કે પડદો ઝૂલ્યા કરે છે એ તો બધા લખી શકે પણ સૂરજના કિરણો પણ બહુ મહેનતથી એ પડદો વિંધે છે ને શિયાળો આ વિન્ટર આ ઠંડી કે પેલું સુરતનો કિરણ એક ઝટકે પડદો વિંધી નાખે હવે સુરતના કિરણને થાક લાગે છે હાંફ ચડે મહેનત પડે છે કારણ કે શિયાળો આવી ગયો છે. ધરતી સુધી પહોંચતા કિરણો પણ થરથરે છે અને પાંદડાની હૂફમાં પહોંચવા ઉતાવળા થઈ ઉઠે છે. એ પછી ફૂટપાથની ધારે પીળા પાંદડા સોનેરી કિરણોને ઠંડી હવાની શીશી ગુપ્તકો ચાલે. પીળા પાંદડા સોનેરી કિરણો અને ઠંડી હવા આની ઝૂમ મીટિંગ તમે વિચાર કરો કે એક બાજુથી પેલું પીળું પડેલું પાંદડું છે શિયાળામાં બીજી બાજુથી સોનેરી કિરણ મહેનત કરીને પહોંચ્યું છે એના સુધી અને ઠંડી ઠંડી હવા અને આ બધા ભેગા થાય. દૂરથી લાગે જાણે રસ્તાની કિનારીએ પીળો રંગ પ્રફુલ્લતાની નદીની જેમ વહી જાય છે. જો આ દ્રશ્યો મેને તમે બધાએ જોયા હોય પણ જ્યારે કોઈ સાહિત્યની આંખથી તમે જુઓ જ્યારે કોઈ કળાની આંખથી તમે જુઓ ત્યારે તમને એમાં નદી દેખાય નહીતર કચરો દેખાય કે પીળા પાંદલાના કચરા પીળા છે બે સાઈડ પર આ નદી દેખાય છે. કાલે કેવળ ડામરનો કાળો રસ્તો હતો તેની બે બાજુ આજે સોનેરી ઝૂલ લગાડી દીધી છે. પાનખરની સવારીનો આ રથ આ રસ્તેથી નીકળવાનો છે તેના માનમાં પાનખરની સવારીનો રથ નીકળવાનો છે આ રસ્તેથી અને કેટલાક રમતિયાળ પાંદડા રથમાંના રાજાને જોવા રસ્તાની વચ્ચોવચ દોડી જાય છે. જો આપણે વર્લ્ડ ડિઝનીની કોઈ એનિમેશન ફિલ્મ જોતા હોય ને એવું સજીવારો પણ અલંકાર છે. આ તો કેવળ પાંદડા જે નીચે ખરી પડ્યા છે કેટલાક રમતિયાળ એ આમ પવનના સપાટે જેમ રસ્તાની વચ્ચે આવી જાય તો એમ કે એ રાજાનો પાનખરના રાજાનો રથ જોવા માટે વચ્ચે આપણે ઓલું ના જૂના જમાનામાં જાન આવતી અને ઓલા બેન્ડ વાજા વાળા ઢોલ બોલ વાળા બધા દેખાય એટલે બધા ટીંગાઈ જાય. મૂળ તો બધાને એક ચેક કરવું હોય કે આ કાગડો દહીથરું છે કે દહીથરું કાગડી છે કે તો માઇક્રો ઓફેન્સ મગડી જાય એવું બોલાય નહીં આપણાથી જાહેરમાં બરોબર. પણ એ ચેક કરવાની બહુ બધાને વૃત્તિ હોય. આજુબાજુના જે આંટીઓ ને બધા ઓલા ફૂફાજીઓ ને એવા બધા હોય ને એ બધા ખાસ ડોકા તાળીને એના માટે તો એ લગ્નમાં આવતા હોય. રિસેપ્શનમાં જમવાનું ના હોય કારણ કે ડોક્ટરે ના પાડી હોય પણ ચેક કરવાનું હોય કે આ બરાબર જોડી છે કે નહીં આપણે આપણે નીચે સર્ટિફાઈ કરી શકીએ એમ છીએ કે નહીં. તો હવે હવે આ રમતિયા કેટલાક રમતિયાળ પાંદડા રથમાના રાજાને જોવા રસ્તાની વચ્ચોવચ દોડી જાય છે પણ હવા તેમનો કાન આંબળીને પાછા રસ્તાના કાંઠે મોકલી દે છે. પેલી કડક ટીચર જેમ ક્લાસરૂમમાં હોય ને છોકરાઓને રમવા જવું હોય ટીચરને ભણાવવું હોય અને જે કશ્મકશ ઊભી થાય એમ કડક ટીચર હવા એ પાછો કાન આંબળી અને રસ્તાના કાંઠે મોકલી દે છે. હવે જો આ કુંદનિકાબેન પણ કવિયત્રી તો હતા જ લેખિકા હતા એટલે એ લલિત નિબંધ લખે તો આપણે ત્યાં શું છે શિયાળાની સવાર ઉનાળાની બપોર ચોમાસાની સાંજ આ બધાના રેડી નિબંધો દસમા બારમા ધોરણમાં લખી નાખવાના હોય છે જે કોઈ એક નિબંધકારે લખ્યા હોય બાકીના એ ગોખવાના હોય. પણ આમાંથી તમને શીખવા મળે કે મૌલિક જે આ બધી અમેરિકાની યુનિવર્સિટીઓ આગ્રહ રાખે ને પછી પાછા ગુજરાતી મમ્મી પપ્પાઓ આગ્રહ એવો રાખે કે અમારા છોકરાને જરાક બે ચાર વસ્તુ લખાવી દો પછી પેલા યુનિવર્સિટી વાળા ચોકડા મારે કે આ 15 વર્ષના છોકરાએ લખેલું નથી લાગતું આ કોઈ 55 વર્ષ વાળા એ લખી દીધેલું લાગે છે. એટલે આજે વાત છે એ વાત છે કે બુદ્ધિ હવા કારણ કે પેલી જરા હવા કડક છે
આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં જવાનું, તેમ નહીં જવાનું, એમ પ્રિન્સિપલ વાલી છે. બુદ્ધિ હવા ગુસ્સે થઈને બોલે છે, જરાય ભાન નથી. આવા ઘરના ખખ થયા, જો આ જુવાનિયા નથી, આ તો ખરી પડેલા પાંદડા છે. આ પેલા તાજી ફૂટેલી કૂપળોની કે પેલા ફૂલની પાંદડીઓની વાત નથી, નવી નવી ખરેલી, આ તો ખરી પડેલા પાનખરના પાંદડાઓની વાત છે મિત્રો. પણ ત્યાં પેલી બુદ્ધિ હવા ગુસ્સે થઈને બોલે છે, જરાય ભાન નથી. પછી સાંભળજો, આવા ઘરડા ખખ થયા તોય નાદાનની જેમ દોડાદોડ કરી મૂકું. એ આપણા સમાજમાં બહુ છે. એટલે તમે એમ કે આવા થયા તો તમે આવા કેમ આમ આવા કપડા પહેરો છો, કેમ તમે આવા શણગાર કરો છો, કેમ તમે આમ, તો પોતાની મરજીથી માણસ જીવે ને, એમાં બાકીના લોકો ના મરજી થઈ જાય છે. કાંઈ એની મરજીથી જીવે છે જ શું કામ, એ જેને ગુનો છે બહુ મોટો. ઘરડા ખખ થયા તોય નાદાનની જેમ દોડાદોડ કરી મૂકો છો. કાલે તો બધા મરવાના થયા છો, હવે કાલે તો જતા રહેશો. હવે તો અત્યારે હજી હવામાં રમે છે પાંદડા, પછી તો ચૂરો થઈ જશે, એનું અસ્તિત્વ નાબૂદ થઈ જશે. પાંદડા ચૂપચાપ સાંભળી રહે છે અને પછી એક સામતા ગાજી ઉઠે, કાલે મરવાના છીએ, કાલે મરવાના છીએ, કાલે મરવાના છીએ. આવું કુંદરિકા બેને નથી લખ્યું, આ પ્રિન્ટેડ બુક છે. પણ આ હું જરા ભાવાનુવાદ કરું છું એનો. આ ભાવાનુવાદ પેલો ઓડિયો વાળો ભાવાનુવાદ છે. કાલે મરવાના છીએ, કાલે મરવાના છીએ, કાલે મરવાના છીએ. અને મહેફિલને છેડે ઉભેલું એક અવળચંદનું પાન બોલે છે, અને મહેફિલને છેડે ઉભેલું એક અવળચંદનું પાન બોલે છે, પણ હસતા હસતા, પણ હસતા હસતા, પણ હસતા હસતા. અરે વાહ મિત્રો, આ જે વાત છે, પેલો અવાજ આવે ને પાંદડામાં સળસળ સળસળ, જે સૂકા પાંદડાઓમાંથી અવાજ આવે, એ હાસ્ય જેવો અવાજ આવે એમ અભિપ્રેત હશે લખનારને. મને તો આવું અભિપ્રેત થયું જ છે, એમને ભલે ન હોય. કારણ કે કળા તો પછી જેટલી સર્જકની છે એટલી જોનારા ભાવકની એ છે. તે મને આવું અભિપ્રેત થયું કે એ કલાક એમણે નથી લખ્યું, એમણે ફોડ ન પાડ્યો. અને કળાનું તો મજા એ છે ને કે બધો વાસ્તવને ફોડ ન પાડવાનો હોય. પણ મને એવો આમાંથી સાર ગ્રહણ કર્યો કે પેલા સૂકા પાંદડાનો સરસરાટી વાળો જે અવાજ છે એમાં એક હાસ્ય પણ છે, કે મરવાનું તો છે પણ હસતા હસતા. આ જે વાત છે, સચ અ બ્યુટીફુલ થોટ, અને આ પાનખરનો થોટ છે. કારણ કે પાનખર કઈ શાશ્વત નથી, દુનિયાની કોઈ ઋતુ શાશ્વત નથી, દુનિયાની કોઈ ઋતુ ખરાબ પણ નથી. આપણે ચોમાસામાં મચ્છર અને પાંખવાળા મંકોડા આવે છે અમારે ગુજરાતની અંદર, પણ ભેગો વરસાદ આવે છે ને, નિતર વરસાદ ના આવે તો પાણી આવે નહીં. ઉનાળાની અંદર ધમ ધખતો લૂ વરસાવતો તાપ આપણે ત્યાં ગુજરાતમાં પડે છે, પણ ભેગી મીઠી મીઠી કેરી આવે છે ને, જે અમેરિકામાં પૈસા ખર્ચતા માંડ માંડ મળે. તો એ જે છે અમારે જુનાગઢની તાલાળાની વંથલીની કેસર જે છે, તો મેં તો એકવાર લખેલું કે આનો કાંઈ પરફ્યુમ બનાવો ને કાં પછી આલ્કોહોલ બનાવો, કાંઈક તો બનાવો, કાં વાઇન બનાવો, કાં પરફ્યુમ બનાવો. દુનિયાને ખબર તો પડે કે આવું પણ છે. તો જે મહત્વની વાત છે મિત્રો એ આ છે, પ્રકૃતિ. હું તમને જે ઓલા ફોટા બતાવતો હતો ને, પણ મેં જોયું કે આ ઝૂમના પેલા કેમેરાના લેન્સમાં કઈ આપણે જેમ ગોઠવવું એમ બધું એક સાથે દેખાય નહીં. ફોટો તો દેખાય પણ પેલું વાક્ય ન દેખાય. એટલે મેં ખાલી એમને પાના ફેરવે નાખ્યા કે ભાઈ બધા ફોટા જુઓ, આનંદ કરો થોડો સમય, કારણ કે બીજું તો કઈ ત્યારે થઈ શકે એમ નતું. એટલે આ પણ એક વાત છે ને, એ એક થોડી ક્ષણોની પાનખર હતી. હવે થોડી ક્ષણોની પાનખર શું હતી કે ભાઈ બધા સાંભળવા ભેગા થયા, હું બોલવા માટે બેઠો, અને ટેકનિકલ કારણ આવું નથી, આ કઈ આમાં કઈ ટેકનિકલ કારણ નથી, પણ આવું થાય છે. આવી મિટિંગોમાં તો ઘણી વાર મેં જોયું છે, ક્યારેક ઇન્ટરનેટ ના કનેક્શનમાં લોચા હોય, ઇન્ટરનેટ અચાનક પેલું થઈ જાય. તો આપણે શું કરવાનું, એ મારો સ્થાયી ભાવ રહ્યો છે કે એક બે મિનિટ જોવાની રાહ કે પરિસ્થિતિ આમ તેમ થાય, બાકી માઇક બંધ થઈ ગયું હોય તો ઓડિયન્સ વચ્ચે ઠેકડો મારવાનો. બીજું શું, સ્ટેજ પકડીને બદલે આપણે ચાલતા ચાલતા વાતો કરવાની દરેક રો સાથે. તો પેલા જાદુગરો કરે જ છે ને, લાસ વેગાસ માં તમે મેજિકના શો જોવા જાઓ, ડેવિડ કોપરફિલ્ડ ને એવા બધાના, ક્રિસ એન્જલ ના ને, તો તમને આવું બધું જોવા મળશે કે એ કઈ ખાલી સ્ટેજ ઉપર નથી ઉભા રહેતા, તો તમારી બાજુમાં બી ઉભા રહી જાય વચ્ચે વચ્ચે. તો આપણે જાદુગરી પણ કરવાની છે આમ જુઓ તો. તો એ જાદુગરી કરવાનો પ્રયત્ન કર્યો ને, એક કોટ એવું હતું કે કુદરતને મોનોટોની એકવિધતા પસંદ નથી, પ્રકૃતિને પરિવર્તન જ પસંદ છે. માઘનું શિશુપાલ વધ યાદ કરો, અહીં તો ઘણા એવા પંડિતો બેઠા છે જેમને સંસ્કૃત આખે આખું મોઢે હોય, મારે તો અનુવાદ ચેક કરવો પડે. તો એમાં ચોથા સર્ગની અંદર એક સરસ મજાની પંક્તિ છે કે જે ક્ષણે ક્ષણે નવું રૂપ ધારણ કરે છે ને, એ જ સુંદર લાગે છે, એ જ રમણીય લાગે છે. હવે તમને એમ થાય કે તો આપણે બધા રાજીનામાં દઈ દેવા પડે, કારણ કે ક્ષણે ક્ષણે તો આપણે એવાની વાત છીએ. આપણે શરૂ કર્યો પ્રોગ્રામ ત્યારે હું જેવો દેખાતો એવો જ દેખાઉં છું, હવે તો પૂરું થવા આવ્યું મારું લેક્ચર, તો આમાં કઈ ફેરફાર તો થતો નથી. પણ કહેવાનો મતલબ એ છે, એમાં બહુ પ્રકૃતિનું પરમ સત્ય છે કે ક્ષણે ક્ષણે મારા ચહેરામાં ફેરફાર ભલે ન થયો, પણ હું જીવું છું શું કામ,
મારો અવાજ તમને સંભળાય છે શું કામ, અને તમે શું કામ સામે જીવતા છો, બેઠા છો અને સાંભળી શકો છો? આપણા કોષ બદલાય છે, અંદર ફેફસાઓ ઊંચા નીચા થાય છે, હૃદય ધબધબ ધબધબ કરે છે, ક્ષણે ક્ષણે નવું લોહી ફરે છે, ઠૂઠાને પાન ન આવે. ટેબલ પણ લાકડાનું જોઈ, મિત્રો આપણા ઘરમાં ટેબલ ખુરશી હોય લાકડાના જોઈ છે ને, ફર્નિચર બારી લાકડાની જોઈ, કોઈ દી એને કુપળ ફૂટે, એ વુડ છે પણ ડેડ વુડ છે, ઠૂઠું છે, કપાઈ ગયેલું વૃક્ષ છે જેને મૂળિયા સાથે કોઈ સંબંધ નથી. પણ સતત બદલાતા ક્ષણે ક્ષણે જે નવા થાય એ જ જીવતા રહે, એ તો વિજ્ઞાનનો સાયન્સનો રૂલ છે. કોષ જેના સતત બદલાયા કરે એનું જ જીવન ચાલુ રહે, જેના કોષ બદલાવાના બંધ થઈ જાય એનું જીવન બંધ થઈ જાય. કેન્સરનો રોગ જ શું છે બીજું તો? કેન્સર કોઈ બીજું તો રોગ છે જ નહીં, આપણા કોષ છે અનિયંત્રિત કક્ષાએ ઊંચા જતા થઈ જાય અને એની ગાંઠ બનવા લાગે, એટલે ધીરે ધીરે અવરોધ પેદા થાય, શરીર એની સામે લડવાની કોશિશ કરતા કરતા જીવન ગુમાવી દે. તો મિત્રો, પ્રકૃતિ આ ક્રમ પણ રાખ્યો છે. ડાર્ક નાઇટ જે ફિલ્મ હતી ક્રિસ્ટોફર નોલાનની, હમણાં એમની એક નવી ફિલ્મ આવી છે ટેનેટ, એમાં એક સરસ ડાયલોગ હતો કે જે હીરો પોતાના સમયથી વધારે લાંબુ જીવે છે ને એ વિલન થઈ જાય છે. પુરુ અને યયાતિની કથા યાદ કરી લેજો, કદાચ આ વાક્ય ન સમજાય. બહુ લાંબો જે રાજા એ રાજગાદી ઉપર બેસે ને, એ પછી હવે આપણે આવેલા ક્વીન એલિઝાબેથ હું નાનો હતો તે દિવસના બધા એમ કહેતા હતા કે ઓલા પ્રિન્સ ચાર્લ્સ છે હવે રાજા થવાના છે, પ્રિન્સ ચાર્લ્સ છે રાજા થવાના છે. પછી તો પ્રિન્સ વિલિયમ પણ આવી ગયા, હવે તો ત્યાં પણ પ્રિન્સ આવી ગયા, અને એલિઝાબેથ તો કોરોનાની રસી લેવાના છે એવા આજે સમાચાર છે. એના આખા કુટુંબને ત્યાં કોરોના થઈ ગયો તો, વચ્ચે કઈક પ્રિન્સ ચાર્લ્સ ને થઈ ગયો તો, પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન ને થઈ ગયો તો, એમડીએચ વાળા દાદાજી ધરમપાલ ગુલાટી હવે આપણને છોડીને જતા રહ્યા, પણ હવે ક્વીન એલિઝાબેથ હજી પેલા સાત ચિરંજીવી આપણા પુરાણોમાં કહેવાય છે ને, એમાં આધુનિક ચિરંજીવી હજી બેઠા જ છે કડેતર. તો ક્યારેક કોઈ ક્ષણે, આવું આપણે કહેતા નથી ને, આપણે કઈ વાંધો નથી, એ ભગવાન એમને સો સવા સો વર્ષ ના કરે, એમાં આપણું શું જાય, હવે ક્યાં આપણા રાણી છે કે આપણે બહુ ચિંતા કરવાની હોય. પણ આપણે એટલી ચિંતા થઈ, કોક દિવસ પ્રિન્સ ચાર્લ્સ ને ક્યાંક તો એવું મગજમાં છાતું હશે ને કે આમાં પ્રિન્સ જ રહેવાનું આજીવન. એવી સીતાંશુભાઈ ના જટાયુ જેવી કોઈ કવિતા લખી શકે આમાં કોઈ યુવરાજ વિશે, કે જે માત્ર યુવરાજ જ રહે આજીવન. તો આ જે વાત છે એ વાત પણ આમાં લાગુ પડે છે મિત્રો, કે ક્યાંક તમે બહુ જ લાંબુ પાંદડું જો બહુ જ ટકી જાય, બહુ જ ટકી જાય, વૃક્ષ એક જ સરખું રહે, તો કોઈક દિવસે પ્રકૃતિ જ નવસર્જન કરી નાખે. માણસ બુલડોઝર ફેરવે કે ન ફેરવે, પ્રકૃતિ જ ધરતીકંપલી આવે, પ્રકૃતિ જ પૂરલી આવે, પ્રકૃતિને જ રસ છે. ઉથલ પાથલ કરે રાખવી ને બદલાય રાખ, એટલે તો મોસમો બદલાય છે. અને જેરોમ કે જેરોમ તો એવું કહેતા કે ધેર ઇઝ નો સચ થિંગ એઝ બેડ સીઝન, ધેર આર ડિફરન્ટ કાઇન્ડ ઓફ બ્યુટીફુલ સીઝન. અલગ અલગ પ્રકારની મોસમો હોય છે જે સુંદર હોય છે. તો ચેન્જ ઓફ સીન ઇઝ પ્લેઝર હું તો કાયમ કહેતો હું છું. એટલે તમારે મુકેશભાઈ અંબાણી છે, બિલ ગેટ્સ છે, આ બધા અબજપતિઓ કઈ જીવનના પાત્રો નથી રોજ બદલાવી રાખતા. બિલ ગેટ્સે જે લગ્ન કર્યા એ સલામત છે, મુકેશભાઈ તો હવે દાદા બની ગયા, નીતાબેન ને એમનો સંસાર પણ સલામત છે. એટલે પૈસા બહુ આવી જાય એટલે જે બેઝોસ જેવા કરીએ નાખે કદાચ, તો પછી અડધા પૈસા જતાય ને એવું થાય બરોબર. પણ મહત્વનો મુદ્દો હું શું કહું છું કે પાત્રો તમે ન બદલાવો તો કઈ નહીં, શણગાર તો બદલાવો. કઈ સ્ત્રીઓ તો નવા ઇયરિંગ લઈ આવો, તમે પુરુષો તો નવું શર્ટ લઈ આવો. જરા એવું તો લાગવું જોઈએ કે દ્રશ્ય બદલાઈ રહ્યું છે આપણી આસપાસ. તો આવું દ્રશ્ય જો આપણે બદલાવી શકશું તો આ પાનખર એટલી બધી અસર આપણને નહીં કરે. કારણ કે દરેક પાનખર પછી એક વસંત આવતી હોય છે, દરેક રાત પછી એક સૂરજ ઉગતો હોય છે. અરે વાહ, એવું તો નથી. અને કર્ટ વોનેટનું એક બહુ અદભુત કોટ છે અને મારું બહુ પ્રિય છે કે તમે અમુક વસ્તુઓના દ્રશ્યો છે ને એની ક્લિક, એના ફોટા ધાર ઉપર જઈને જ લઈ શકો છો, મધ્યમાં ઉભા રહીને એ ફોટા નહીં આવે. કારણ કે તમે મધ્યમાં છો સેફ. ધારો કે તમે પેલી હિમાલયમાં જાઓ છો અને ઓલા ટટ્ટુ ઉપર જવાનું હોય તો અમુક દ્રશ્યો જે તમને જોવા મળે. બસ મારું તો સમાપન થયું, મારું કામ પૂરું થયું. મારે એક નાનકડી જેમ આ કવિતાઓ પેરેગ્રાફ્સ બધું સંભળાયું એમ કોટ કહેવાનું છે, પણ એ સવાલ જવાબના અંતે હું કહીશ. મારે તો આ જ વાત કહેવી કે છેલ્લે કે ક્યારેક ધાર ઉપર જવાનો પણ આનંદ હોય છે. લિવિંગ ઓન ધ એજ, એજ પણ ખરું અને એડીજીઈ એજ પણ ખરું, કે ધાર ઉપર થોડુંક જોખમ ખરું પણ ધાર ઉપર કેટલાક દ્રશ્યો એવા દેખાય કે જે ક્યારેય સલામત સેન્ટરમાંથી દેખાય નહીં. તો પાનખર આપણને આટલું શીખવી જાય તો એ વસંત આવવાની જ છે.
વાહ જયભાઈ, મજા કરાવે દીધી. એટલે સર્વપ્રિય ચારુતરે વસંતે એમાં આપણે કરીને પણ સમાપન કરી શકીએ. આમ જુઓ તો આમ તો આપણે ત્યાં શુદ્ર કે મૃચ્છકટિકમમાં જે પેલી અદભુત સુંદરીનું વર્ણન કર્યું નગરવધુ, એ વસંત સેના એવું નામ આપ્યું છે જેની જે કેવું લાવણ્ય ઐશ્વર્ય અને સૌંદર્ય હશે કે વસંતની સેના, ફોર્સ ઓફ સ્પ્રિંગ. જયભાઈ તમે બોલતા હતા અને હું સાંભળતો હતો, મને એમ લાગતું હતું કે એક આ સરસ મોટું જહાજ હોય અને એમાં હું ઉપરના ડેક પર બેઠો હોઉં અને કોઈ બહુ જ અનુભવી નાખુદો એ જહાજ જુદી જુદી જગ્યાએ લઈ જાય અને મને જુદા જુદા દ્રશ્યો જોવા મળે, એ એવો અનુભવ થતો હતો. તમે બહુ જ ટૂંકા સમયમાં આપણા ગુજરાતી લેખકોથી માંડીને તે સંસ્કૃતના નાટકકાર, અંગ્રેજી લેખકો, જેરોમ કે જેરોમનું નામ તમે લીધું ત્યારે તો મને 11મા ધોરણમાં શીખ્યો તો એ પાઠ યાદ આવી ગયો હતો એનો. આવી સરસ મુસાફરી તમે અમને એકદમ આરામથી, અમે સ્વસ્થ પોતાના સ્થાને આરામથી બેઠા હોઈએ અને કરાવી, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આટલું બધું પ્રાપ્ત કરો છો અને એને એટલી સહજ રીતે વહેંચો છો કે સાંભળ્યા જ કરીએ એમ લાગે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. અરે મને એવું છે અશોકભાઈ, હું કદાચ સવાલ હોય તો મને પૂછજો ખરા, અને સવાલના જવાબ હું પ્રવચન જેવડા નહીં આપું. અમારી એકેડેમીમાં એવું એકવાર થયું હતું કે પછી રામભાઈ ઉભા થઈ તેમ કેવું પડ્યું તું, જમવાનું ઠરી જશે આપણે, આમ તો બહાર બધું, હવે આ સવાલ જવાબ પૂરા કરો. એટલે એવું નહીં કરીએ આજે આપણે. પણ હું તો એમ કહું કે મારે આ બધી વાતો કેવી હોય તો મને એ સુજ્ઞ શ્રોતાઓ ક્યાં મળે? હવે મારી આસપાસ નથી મળતા, એ મારે છેક અમેરિકામાં તમારા બધા સુધી જવું પડે, કારણ કે આ વાત સમજે કોણ? મારે પેલું આમ બોલ થી રમવાની મજા ક્યારે આવે? જયારે બોલ રિબાઉન્ડ થાય સપાટી ઉપરથી, એ રિબાઉન્ડ જ ન થાય તો પછી દડો જ ન લાગે ને આપણને, તો રમવાની મજા ના આવે, તો રમત પરથી મૂકીને બાળક નિમાણું થઈને બેસી જાય. એટલે મને મજા એ છે કે તમારા જેવા બધા શ્રોતાઓ મને મળે છે, દર વખતે મળે છે. રામભાઈ દર વખતે આવો નવો નવો કઈક વિષય આપે, દર વખતે કઈક ઇજન આપે, અને દર વખતે હું પછી થોડુંક આમ મજા આવે, હું થોડુંક વિચારું. ઘરે રહેવાનો ફાયદો એ થયો કે ઘરેથી વાત ક્યાં બોલવા આવ્યો હોત તો કદાચ એકાદ કવિતા કે એકાદ પેરેગ્રાફ ન બોલ્યો હોત, પણ આ ઘરે હતો તો બાજુમાં બધું લઈને બેઠો કે ચાલો કુંદરિકાબેન નું પુસ્તક બાજુમાં લઈને બેસું, પ્રવેશ પરેખની કવિતાનું પ્રિન્ટ આઉટ લઈ લઉં, તો જરા સામગ્રીઓ આપણે ઘરમાં સજાવી શકીએ ઘરમાં ને ઘરમાં બેઠા હોય ત્યારે. પણ મજા આવી, પીરસવાનો આનંદ જ ત્યારે આવે કે જમનારાઓને રસ પડતો હોય જમવામાં. તમે જે કેટલાક સરસ વાક્યો ટાંક્યા એનો હું ક્વિકલી ફરી ઉલ્લેખ કરી લઉં, કારણ એ ખરેખર ખૂબ આપણને પકડી લે, ગ્રીપ કરી લે એવા હતા. ઓશોનું તમે એક વાક્ય કહ્યું કે સવાલ એ નથી કે મૃત્યુ પછી જીવન છે કે નહીં, પણ સવાલ એ છે કે મૃત્યુ પહેલા જીવન છે કે નહીં. સાચી વાત છે. મોમેન્ટ્સ કેપ્ચરસ, પછી કન્યા વિદાય, એ પિતૃઘર છોડવાનો વિષાદ, તો પોતાનું નવું ઘર વસાવવાનો રોમાંચ, એ બંનેનો કોન્ફ્લુઅન્સ છે. મરવાનું તો છે પણ હસતા હસતા, જે ક્ષણે ક્ષણે નવું રૂપ ધારણ કરે છે એ જ સુંદર રહી શકે છે. જે હીરો બહુ લાંબો સમય તખ્તા પર રહે એ પછી વિલન બની જાય છે, અને છેલ્લે દરેક પાનખર પછી એક વસંત આવતી હોય છે, દરેક મધરાત પછી એક સુંદર પ્રભાત ખીલતું હોય છે. એના પરથી મને પણ એક આપણી કાવ્યની પંક્તિ યાદ આવી ગઈ કે હોય ઉગી જો કાળી રાત, દૂર હશે શું દિવ્ય પ્રભાત. એનીવે એક સવાલ છે અશોકભાઈ, લોકોને પૂછી 3-4 સવાલ છે, તો દ્રષ્ટિબેન પ્રજાપતિનો સવાલ એ છે જયભાઈ તમારા માટે કે ગાતા રહે મેરા દિલ નો પાર્ટ 2 ક્યારે આવે છે? અને બીજો ગાતા રહે મેરા દિલ નથી, એ ખાતા રહે મેરા દિલ છે એ પુસ્તકનું નામ. ઓ ખાતા રહે, દ્રષ્ટિ બરાબર લાયક છે સવાલ પૂછવાને,
કારણ કે દ્રષ્ટિ પોતે એવી સરસ વાનગીઓ બનાવે છે કે એના ફોટા જોઈને જેમ મને લોકો કહે છે કે તમારા મામી એવું સરસ બનાવે છે, મારા ઘરમાં મામી એવી સરસ બધી દેશી વાનગીઓ અમારી બનાવે ને, એના ફોટા જોઈને મોંમાં પાણી આવી જાય ને, દ્રષ્ટિ એવી સરસ વાનગીઓ બનાવે છે એ જોઈને મને પાણી આવી જાય, એ બધી ઇન્ટરનેશનલ ક્યુઝિન બનાવે છે. એટલે દ્રષ્ટિને તો મારે જાહેરમાં એવું કેવું છે કે બીજો ભાગ લખવાનો થશે ને તો તને કો-રાઇટર બનાવી દઈશ. એટલે એ બાદ તારા પાડેલા ફોટા પણ લેવા છે, એ ઇન્સ્ટાગ્રામ ઉપર સરસ મજાના ફોટા મૂકે છે. એટલે ખાતા રહે મેરા દિલનો બીજો ભાગ મારા મગજમાં એવું હતું, ફ્રેન્કલી સ્પીકિંગ આ તો જેન્યુઇનલી ટ્રિબ્યુટ છે, દ્રષ્ટિ યંગ છે પણ એને આપણે લોકોને એવી એક માન્યતા છે ને, આ પાનખરવાળી જ વાત છે પાછી, આજકાલની છોકરીઓને રસોઈમાં કઈ રસ પડે નહીં, પણ આજકાલની છોકરી જે છે એને જાતે બહુ રસ પડે છે. એટલે એને લગ્ન કરી પહેલાનો રસ છે, મને ખબર છે, હું તો ત્યારે ઓરકુટ ને બધા માધ્યમોથી અમે કોન્ટેક્ટમાં હતા એટલે મને ખબર છે કે ભાઈ આ મેરેજ પહેલાનો રસ છે કે આપણે કુકિંગનો શોખ છે. તો ખાતા રહી મેરા દિલનો બીજો ભાગમાં મારા મગજમાં એવું છે કે શાકાહારી વ્યંજનો, કારણ કે મેં મોટા ભાગે શાકાહારી શોધ્યું હોય જ્યાં ગયો હોઉં ત્યાં, એની વરાયટી દુનિયામાં કેટલી છે, એમાં કેવી કેવી સરસ મજાની વસ્તુઓ મળે છે, અલગ અલગ પ્રકારના સૂપ મળે છે, અલગ અલગ પ્રકારની પેલી રીંગણાની અદભુત વાનગીઓ, ભાતની અદભુત વાનગીઓ. મને ગ્રીસની અંદર ફરતા ફરતા એક લેડી જે ગાઈડ હતા અમારા, જે ખરેખર તો એથેન્સ ના બધા ખંડેરો બતાવવા નીકળેલા, કાઈ સોક્રેટિસ ના થયેલું ના થયેલું ના, લોકશાહીની સ્થાપના થયેલી, પછી મારી સાથે વાતો વળગ્યા થોડી વાર. એટલે મને કે ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ સ્પાઇસીસ, એટલે મેં કીધું હા એ તો અમારી જૂની ઓળખ છે, મહારાજા સ્પાઇસીસ એટલે મસાલા. એટલે એમણે મને વાત કરીને મને બહુ ગમી ગઈ, મને કે અહીં પણ ગ્રીસમાં પણ હર્બ્સ ને સ્પાઇસીસ નું મહત્વ ખરું, તમારે ત્યાંથી જ અમારે ત્યાં હર્બ આવવાના શરૂ થયેલા એક જમાનામાં, કારણ કે ગ્રીક લોકો જ આવેલા, સિકંદર થી જ શરૂઆત થઈ આ બધી. તો એને વાત એ કરી કે અમે ખાલી ફરક એટલો પડે કે તમારે ત્યાં ઘણી વખત એટલે ઇન્ડિયન ફૂડમાં ઘણી વખત એમ કે મસાલા છે ને એ બાકીના સ્વાદ ઉપર હાવી થઈ જાય, અને અમે મસાલા એટલા માટે નાખીએ કે બાકીનો સ્વાદ એનહેન્સ, એ વધુ ખીલે વધુ ખુલે. તો એ ભલે બિચારા ટુરિસ્ટ ગાઈડ તરીકે ફૂડની વાત કરતા હતા, પણ મને તો એક જ્ઞાન મળ્યું એની અંદર કે ભાઈ જીવનમાં મસાલાઓ પણ એટલા રહેવા જોઈએ કે બાકીની વાત ખીલે, પછી એટલા ન થઈ જવા જોઈએ કે જેને કારણે પેલી હાઈવે હોટલની પંજાબી ગ્રેવી હોય ને જેમાં ગ્રેવીનો જ સ્વાદ આવે, બાકી બધું અચળાંગ બટેટો મંગાવો તો એ જ સ્વાદ આવે. બીજો સવાલ જે એમનો છે કે કઈ બુક નેક્સ્ટ તમારી આવી રહી છે, તમે શેને પર લખી રહ્યા છો, કયું? ત્રણ બુક ઉપર સાથે પેરેલલ કામ ચાલે છે, એક ગાંધીજી ઉપર, એક શિક્ષણ ઉપર, અને ગાંધીજી અને શિક્ષણ ઉપરાંત એક જય હો ના બીજા ભાગ ઉપર, એટલે સિક્વલ ટુ જય હો. વેરી નાઇસ, વેરી ગુડ. આશીષભાઈ, હા જી, એક મિનિટ. જયભાઈ, એ શિક્ષણ ઉપર નું શું, બહુ ટૂંકમાં કહેશો કે શિક્ષણ પર શું તમે લખવા માંગો છો? એટલે બે આમ એક બે પુસ્તકો છે ને એવા લખ્યા છે કે જે દાખલા તરીકે મમ્મી પપ્પા જેમાં પેરેન્ટિંગની વાત હોય તો કે એજ્યુકેશનની વાત ટચ થઈ જ જાય પેરેન્ટિંગ સાથે, કારણ કે હું તો આમે ઘરે ભણેલો વિદ્યાર્થી છું, પણ મારે શિક્ષણ ઉપર જે પુસ્તક લખવું છે ને એમાં વિદ્યાર્થીઓને બહુ કઈ કેવું જ નથી, સમાજને અને શિક્ષકોને ઘણું બધું કેવું છે. અરે વાહ, થેન્ક યુ. વિદ્યાર્થી તો રો મટીરિયલ છે, માટીને ન કહેવાનું હોય, માટીના ઘડવૈયાને કહેવાનું હોય કે કેવી રીતે ઘડતર કરવું, વન્ડરફુલ. એ ઘડતર કોને કહેવાય? અને આનંદ છે આ વખતે તો પેલું દુબઈનું જે 1.7 કરોડ નું પ્રાઇઝ જે છે બેસ્ટ ટીચરનું, ગ્લોબલ ટીચરનું, એ આ વખતે મહારાષ્ટ્રના એક શિક્ષકને મળ્યું. અને મજા એ છે કે વિદ્યાગુરુ કોને કહેવાય કે એમણે એવું કીધું કે મારી સાથે જે 10 નોમિનેટેડ લોકો હતા એ પણ શિક્ષકો જ છે ને પોતપોતાના વિસ્તારના, તો આ પ્રાઇઝની અડધી રકમ મારે એમની વચ્ચે વહેંચી દેવી છે. 3 કરોડ રૂપિયા હાથમાં આવેલા આવી રીતે બીજા અજાયના શિક્ષકોને, જે તમારા કોઈ મિત્રો નથી, તમારા કોઈ સગા નથી, બીજા દેશમાં રહે છે, માત્ર નોમિનેટેડ થયા હોય એ કારણે આપી દેવા ને, બહુ અઘરું કામ છે. એટલે આ ખરેખર વિદ્યા જેને પચાવી, ડિઝર્વિંગ કેન્ડિડેટ કહેવાય. વેરી ગુડ. અમારા જસવંતભાઈ પૂછે છે, જસવંતભાઈ મોદી. હા જસવંતભાઈ તો અમારા બહુ જૂના, પેલા પ્રણામ કરી લઉં જસવંતભાઈ ને, મારા પુસ્તકો ની જ સાચવતા હોય દરેક વખતે એકેડેમીમાં. એ પૂછે છે કે ગુજરાતી ડ્રીમ્સ ગુજરાતી મૂવી કરતા વધારે પોપ્યુલર કેમ છે, આઈ મીન પોપ્યુલર છે તો કેમ? ગુજરાતી ડ્રીમ્સ એટલે ગુજરાતી ના મોટા ભાગના ડ્રીમ્સ તો ડોનર ડ્રીમ્સ હોય છે,
અમેરિકાનો વિઝા આઈ તો તમને નહીં ખબર હોય કે આ અમારે વોટ્સએપમાં મેસેજ ચાલુ થઈ ગયા છે રસી લેવા માટે અમેરિકા જવાનું પેકેજ વેક્સિન માટે અમેરિકા ફરવા જવાનું પેકેજ વેક્સિન ટુરિઝમ એટલે ગુજરાતીના ડ્રીમ મોટા ભાગના ડ્રીમ જે હોય છે એ તો ડોલર ડ્રીમ વધારે હોય છે અને ધંધાકારી પ્રજા ખરી ને વર્ષોથી સાગરકાંઠાને કારણે પેલા ખલાસીઓ આવતા ગયા અલગ અલગ પ્રજા અલગ અલગ ધર્મના એટલે પોર્ટુગીઝો પણ આવ્યા હોય ને આરબો પણ આવ્યા હોય ને પારસીઓ પણ આવ્યા ને એમ એટલે એ વેપાર લોહીની અંદર આવ્યો એટલે એમના ડ્રીમ છે એમાં પૈસો મહત્વનો છે હું જે ગુજરાતી ડ્રીમ્સ જે રીતે મારું અર્થઘટન કહું છું કે એ ડ્રીમ નું અલ્ટિમેટ સોલ્યુશન જે કદાચ એ ડ્રામા પણ પૂછે શકે કારણ કે એમનું મને સ્પેલ ચેક જરા પણ નથી એટલે કદાચ ડ્રામા પણ હોય ડ્રામા પૂછે છે હા ડ્રામા મે પૂછે સ્પેલિંગ એને બરાબર નથી લખ્યું એટલે ખ્યાલ નથી તો મોટા ભાગના ગુજરાતી ડ્રામા જે છે એ અત્યારે એન્ટરટેનિંગ છે કોમેડી અને ડ્રામામાં તમે સારો કલાકાર હોય ભલે કે પરેશ રાવલ છે સિદ્ધાર્થ રાંદેરિયા છે આ પ્રકારના કલાકારો હોય તો તમે જયારે હોલની અંદર હો ત્યારે તમે ફીલ કરી શકો આ એક વાત બીજું એ છે કે કોમેડી ઉપરાંત કેટલાક જે આપણે ત્યાં પ્રયોગશીલ વસ્તુઓ પણ થાય છે મનોજભાઈ નાટકો કરે છે બધા મોહનનો મસાલો અને હું ચંદ્રકાંત બક્ષી ને એવા એકોક્તિ પ્રકારના મોનોલોગ પ્રકારના સૌમ્ય જોશી સરસ ઇન્ટરેસ્ટિંગ નાટકો કરે છે આપણે તો એકેડેમીમાં બધાના સ્વાદ વચ્ચે વચ્ચે ચાખેલાય છે અલગ અલગ પ્રકારે પ્રતિક ગાંધી જે અત્યારે સ્કેમ થી મશહૂર થયો બધો નાટકમાંથી જ આવેલો છે મનર ગઠિયા ગુજરી ગયા એ પણ 7-21 એવા સરસ બધા પ્રયોગો કરતા એટલે પ્રયોગશીલતા પણ નાટકોના તખતે વધારે આવે છે એ રાજેશ જોશી છે દાખલા તરીકે તો કોડ મંત્ર એ તો એવા નાટકો બનાવે જેના બ્રોડવે જેવા સેટ હોય હવે બ્રોડવે જેવા થિયેટર નથી મુંબઈમાં કે અમદાવાદમાં કે રાજકોટમાં પણ એમના સેટ પેલા ટ્રોલી વાળા બધા આવે ને લાઇટિંગ એવી રીતનું કરે ઓડિટોરિયમ ને બને એટલું ફેરવે તો આવા પ્રયોગો થાય છે જ્યારે ફિલ્મો છે એના બજેટને કારણે કદાચ એ લોકો પ્લેઇંગ સેફ જેવું રાખે છે કે ભાઈ બને ત્યાં સુધી આપણે સેફ રહેવું બને ત્યાં સુધી બહુ માથાકૂટમાં પડવું નહીં અને એવું બને જ છે કે સાહિત્ય કૃતિ ઉપરથી ક્યારેક ક્યારેક ફિલ્મો બને જેમ રેવા બની ધ્રુવ ભટ્ટની તત્વમસી ઉપરથી પણ એ અપવાદરૂપ હોય છે ધીરુબેન પટેલની વાર્તા ઉપરથી એ ભવની ભવાઈ બનેલી એટલે આપણે એવી વાર્તાઓ તો કંકુ પન્નાલાલ પટેલની આપણે જોયેલી છે પહેલા પણ ફિલ્મો અને મેઘાણીભાઈ ની વાર્તા ઉપરથી તો ઘણી બધી ફિલ્મો બની ઘણી બધી તો વાર્તાઓ સરસ હતી ફિલ્મો નબળી બની એવું બન્યું વીર માંગડા વાળો છે એના પછી ઘોસ્ટ આવી છે પેટ્રિક સ્વાઇસ ને ડેબી મૂરની બે નો પ્લોટ એક જ છે પણ એવું છે કે ફિલ્મના મેં કીધું ઓડિયન્સના પણ પ્રશ્નો રહે કારણ કે ટિકિટ ખર્ચીને ઓડિયન્સ થાય જયારે ડ્રામા સોશિયલ ગ્રુપમાં પોપ્યુલર છે એટલે ઓડિયન્સ રેડી મળી જાય ગ્રુપના એક સેક્રેટરીએ જ કોન્ટ્રાક્ટ કરવાનો હોય બાકીનું ઓડિયન્સ તો ખુરશીમાં આવીને ગોઠવાઈ જાય જયારે ફિલ્મમાં તો એક 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 ટિકિટ વેચાય એ મહત્વનું છે કારણ કે ગ્રુપનો કોઈ સેક્રેટરી ફિલ્મ શો નો કોન્ટ્રાક્ટ ન કરે એટલે ઇકોનોમિક્સ પણ થોડુંક ભાગ ભજવે છે આમ છતાં છેલ્લા 3-4 વર્ષમાં હું આવ્યો ને જ્યુરી તરીકે પણ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ન્યૂજર્સીમાં થયેલો પછી એ પાછો એલએમાં પણ થયો આ વર્ષે તો નેચરલી બહુ બંધ રહ્યું તો છેલ્લા 3-4 વર્ષમાં તમે જોશો તો ઇનોવેટિવ થોડીક ઇન્ટરેસ્ટિંગ કહેવાય એવી ફિલ્મો બને છે હજી નાનું બાળક છે નવું 2.0 વર્ઝન જે ગુજરાતીનું આવ્યું છે તો હજી થોડું થોડું ચાલતા શીખે છે થોડી ટ્રાયસિકલ 3 પૈડા વાળી છે અત્યારે ધીરે ધીરે 2 પૈડા વાળી થાય એવી આપણે આશા રાખીએ બહુ સાચી વાત અશોકભાઈ તમારો કોઈ સવાલ છે મારી પાસે 2-3 સવાલ છે અને આમ તો આ સવાલ મારા છે એમ કેવું એ ભૂલ છે આ સવાલ રામભાઈએ અને આશીષભાઈએ જ આપ્યા છે કદાચ જરા સિરિયસ વળાંક લે છે પણ પ્રયત્ન કરીએ આપણે એમનો પહેલો પ્રશ્ન છે આજના સમયમાં સાહિત્યના અધ્યયનનું શું મહત્વ બિલકુલ જે મેં વાત કરી એમાં હળવેકથી કુન્નતિકાબેનનું જયારે હું વાંચતો હતો ત્યારે ખાલી પઠન નહોતો કરતો વચ્ચે થોડુંક મારા પોતાના ઓબ્ઝર્વેશન પણ ઉભેરતો હતો એમાં પણ મેં વાત કરી સાહિત્ય છે ને એ તમને જીવન જીવવાનું વિઝન આપે છે જે આજના સમયમાં તમને હાલતા ને ચાલતા યુવાનોના આપઘાતના સમાચાર મળે છે નાની નાની બાબતોમાં અને પેલા તો એવું આપણે માનતા કે ગરીબો આપઘાત કરે શોષિતો આપઘાત કરે જેને કોઈ દિશા ન મળે એ આપઘાત કરે ભણ આપઘાત કરે હવે તો ભણેલા એવું કરે છે વીજી સિદ્ધાર્થ સીસીડી કાફે કોફી ડે ના સીઈઓ ખુબ પૈસાદાર કહેવાય પણ એમણે આપઘાત કર્યો આપણે જોયું સુશાંત સિંહ અને કેટલો સુશાંત સિંહ તો ફેમસ થયો એના પછી પણ બીજા 3-4 એક્ટરોના આપઘાત આવી ગયા અલગ અલગ ઉંમરના અને અલગ અલગ બેકગ્રાઉન્ડના એક ક્રિકેટરનું મુંબઈની લોકલ ટીમમાં સિલેક્શન નથી જુવાનીઓ કોલેજ ગોઈન અને એને આપઘાત કરી નાખ્યો આ રિજેક્શન પચાવવાની તાકાત પણ હું એમ માનું છું તમને સાહિત્ય આપે લાઈફના બ્લ્યુઝ જેને કહેવાય બ્લ્યુઝ વિશાળ
એ પચાવવાની તાકાત તમને સાહિત્યમાંથી મળે. એટલે એક ફાયદો તો આ છે અધ્યયન કરો તો. બીજો ફાયદો એ છે કે બે આંખે આપણે જે જોઈએ છીએ ને એ દ્રશ્ય છે, પણ સાહિત્યનો એંગલ તમારામાં ભળે તો એ દ્રશ્ય છે એનો ડબલ આનંદ તમે લઈ શકો. એટલે પેલો એક કા દો એના જેવું છે કે દ્રશ્યનો તો આનંદ છે જ, પણ દ્રશ્ય સાથે ભળતી કવિતાની દ્રષ્ટિનો પણ આનંદ છે. હમણાં જે આપણે પાંદડા વાળી વાતની અંદર જે ઉદાહરણ આપ્યું હતું સાક્ષાત, કે પાંદડા ખરતા જોવા એનો એક વિઝ્યુઅલ આનંદ છે, જેને આપણે પ્યોર ભૌતિક આનંદ કહી શકીએ કે ભાઈ આ દ્રશ્ય જોવાની ઘણા પેલા સ્ક્રીન સેવર મદદ રાખતા કોમ્પ્યુટરના ખરતા પાંદડાઓ બરાબર, પણ એવી એ પાંદડા જોઈને એમાંથી કોઈ સજીવારો પણ અલંકાર ઉભો કરવો, એમાંથી કોઈ કવિતા પ્રગટે, કોઈ કવિતા તમને યાદ આવે, કોઈ ફિલ્મનું દ્રશ્ય યાદ આવે, કોઈ મૂર્તિ યાદ આવે, શિલ્પ યાદ આવે, કોઈ ચિત્ર બનાવવાનું તમને પ્રેરણા મળે, તો સેકન્ડ લેયર થયું ને. એટલે એક જ લાડુ બે વાર ખાઈ શકો છો, સાદી ભાષામાં એક લાડુ તમે એક જ વાર ખાઈ શકો, પણ સાહિત્ય તમને એક લાડુ બે વાર ખાવાની તક આપે છે, વધારે હોશિયારો તો ત્રણ વાર ખાવાની તક આપે છે. લાડુઓ એક જ રહે છે છતાં ત્રણ વાર તમે એનું ભોજન કરી શકો છો. બીજો સવાલ છે, તમારી દ્રષ્ટિએ પરંપરાગત સાહિત્ય અને આધુનિક સાહિત્ય વચ્ચે શું ફરક છે? આ પાનખર ને વસંત જેટલો. અરે વાહ, મારું જુદું છે. હવે સાંભળીને બધાને એમ લાગે કે આધુનિક સાહિત્ય વસંત અને પરંપરાગત સાહિત્ય પાનખર, ખરેખર ઉલટું છે. મારું નિરીક્ષણ એવું છે કે જે સંસ્કૃતમાં લખાયું અથવા તો મેઘાણી ભાઈ જે ધૂળધોળાની જેમ કામ કરીને બધી જે કાઠિયાવાડી કે લોક સંસ્કૃતિની વાર્તાઓ ઉજાગર કરી, એમાં જે રીચનેસ હતી, જે લેયર્સ હતા, જે કેરેક્ટર્સ હતા, જે બોલ્ડનેસ હતી, એ આધુનિક કહેવા તો સાહિત્યમાં ઓછી જોવા મળે છે. એમાં તો વધારે કોપીકેટ જોવા મળે. હવે સામાજિક સંબંધોની જ માની લો કે મોટાભાગની વાર્તાઓ લખાય તો વાર્તાઓ કેવી લખાય? મધુરાએ બળાપો પ્રગટ કરેલો મારી મોઢે. અમે વાતો કરતા હતા તો મધુભાઈ કે બધી વાર્તાઓમાં પતિ પત્ની ને આમ તે એવું જ બધું હાઈલાઈટ રાખે છે, આવી બધી બનારસી મીઠાઈ જેવી વાર્તાઓ જોઈ છે. બધી વાર્તાઓના બીજા સ્વરૂપો પણ હોય ને, વાર્તાઓના બીજા કલર પણ હોય ને. કોઈ કોલસાની ખાણમાં મજૂરી કરનારા મજૂરની પણ વાર્તા હોય શકે. તમે આજે છે એ તમે વિચાર કરો, દાખલા તરીકે મહાભારતમાં આજે એવેન્જર્સમાં લોકો એમ કે જોયું સુપર હીરોના પણ ગ્રે શેડ્સ બતાવ્યા, એના પણ એની પણ ડાર્કનેસ બતાવી. જો માર્વેલ વાળા એ ધંધો કરી લીધો કરોડોનો, એ તો મહાભારતમાં છે. ધેર ઇઝ નો હીરો, ધેર ઇઝ નો વિલન, ઓલ આર ગ્રે કેરેક્ટર્સ. યુ રાઈટ, ટ્રુ. એ વસંત આધુનિકતામાં શું આવ્યું કે ઘટનાનો લોપ આવ્યો, અમુક પેલી જે સ્માર્ટનેસ આવી, ચોટ વાળી એ આવી. હવે જે ખરા કસબીઓ હતા, માનજો કે સુરેશ જોશીને હું ખરા કસબી કહું, કે મધુરાઈની હમણાં આપણે નામ લીધું બરાબર, ચંદ્રકાંત બક્ષી પણ શરૂઆતના ભાગના, પછી પાછળથી એમણે કોલમ વધારે લખી, સાહિત્ય ખેડાણ ઓછું કર્યું બરાબર. આવા જે ખરા કસબીઓ હતા જે રિયલ સેન્સમાં, એને કવિઓ ઘણા બધા છે, તો એ લોકોએ આધુનિકતાને સરસ રીતે, કારણ કે એનું પેલું અંદરનું મટીરિયલ સાબુત હતું. તમે પેલી નાખુદાની વાત કરતા હતા, નાખુદો મજબૂત હોય તો પછી સ્ટીમર જુદી ફરતી જાય તો વાંધો ના આવે. બહુ સ્ટીવન સ્પીલબર્ગ છે, 70-75 વર્ષે ફિલ્મો બનાવી શકે છે. એ નવી જમાનાની રેડી પ્લેયર વન ફિલ્મ બનાવી એને, જે વિડીયો ગેમ ઉપર આધારિત છે. હવે સ્પીલબર્ગની ઉંમર નથી વિડીયો ગેમ રમવાની, પણ એનો ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે તો એ હેન્ડલ કરી શકે છે સબ્જેક્ટ. તો મારો પોઈન્ટ એ છે કે જેના આધુનિકતામાં ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે એવા લોકોએ અદભુત સાહિત્ય આપ્યું. એવું નથી ઇન્ટરનેશનલ ક્લાસનું આપ્યું. બહુ સાચી વાત. તો ગુજરાતીમાં લખ્યું, અંગ્રેજીમાં લખ્યું નહીં. આ રમેશ પારેખ વિશે મેં એક વખત તેમના જન્મદિને લખેલું, એક બે મિત્રો નારાજ પણ થયેલા, પણ હું આજે પુનરાવર્તન કરીને કહું છું કે રમેશ પારેખે જો અંગ્રેજીની અંદર આ બધી કવિતા, ટ્રાન્સલેશનની વાત નહીં કારણ કે એમાં પાછો ઘણો મર્મ મરી જતો હોય, પણ એ જન્મ જો અંગ્રેજીમાં, અંગ્રેજી ભાષાના જ માણસ હોત અને અંગ્રેજીમાં લખી હોત, તો લુઈસ ગ્લિકની કવિતા કરતા રમેશ પારેખની કવિતા છે એ 10 ગણી વધારે નોબેલ પ્રાઇઝને લાયક છે. સવાલ જ નથી. એમાં લુઈસ ગ્લિકની કવિતા નબળી છે એવું નથી કેતો, પણ જો લુઈસ ગ્લિકની આ કવિતામાં લોકો હેઠા પડી જતા હોય દેશી ભાષામાં કહું તો, ઓહો શું લખી નાખ્યું બરાબર. તો જો તમે વિચાર કરો કે ભાઈ આપણે બધા અલગ અલગ નોબેલ પ્રાઇઝ જેને લિટરેચરના મળ્યા એના આધારે જ હું વાત કરું છું, આ અમેરિકામાં ઓડિયન્સ છે, અમેરિકાના નોબેલ પ્રાઇઝની વાત કરું છું બરાબર. તો પોપ સિંગરને પણ મળે છે નોબેલ પ્રાઇઝ, ખોટું મળ્યું છે એવું નહીં કહું. હું એમ કહું છું કે તો મેઘાણીભાઈના ગીતો સાંભળો કે વેણીભાઈ પુરોહિતના ગીતો સાંભળો તો તમને ખબર પડે ને કે આવા ગીતો કઈ એમ કે કન્ટ્રી સોંગ
પણ કન્ટ્રી સોંગ ખાલી કઈ અંગ્રેજીમાં છે એના કરતા સારા કન્ટ્રી સોંગ સૌરાષ્ટ્રમાં છે, ગુજરાતમાં છે, બીજા દેશોમાં, અરે બીજા રાજ્યોમાં પણ હશે, મહારાષ્ટ્રમાં હશે, તમિલનાડુમાં હશે, બંગાળમાં છે. મેં બાઉલ ની એક ગીત ની વાત કરી, એ કન્ટ્રી સોંગ જ છે ને, ફોક સોંગ જ છે ને. તો મુદ્દો આ છે કે આ જરા બે જવાબ લંબાયો, સોરી એના માટે, પણ આ જરા ઇન્ટરેસ્ટિંગ લાગી મને વાત, કે તમે આધુનિક લખો, તમે નવી શૈલીમાં લખો, તમે ઘટનાનો લોપ કરીને લખો, તમે ઘટના તત્વને સાથે લઈને લખો, આદિ મધ્ય અંતને ઊંધા જતા કરીને લખો, પણ તમે કઈ કહેવા માંગો છો કે નહીં, કે ખાલી ક્રાફ્ટ બતાવો છો? ક્રાફ્ટ ઇઝ નોટ આર્ટ. There is difference between craft and art. Craft જે કડિયા કામ કરે છે ને, એ ક્રાફ્ટ છે, અને જે આર્ટિસ્ટ ડિઝાઇન કરે છે ને, એ આર્ટ છે. જય, તમારી મજા એ છે કે તમારી પાસે ઘણું બધું, ઘણી બધી માહિતી છે, પણ એ માહિતીને તમે એટલી સરસ રીતે આત્મસાત કરી છે અને એને લીધે એટલી સહજ રીતે મૂકી શકો છો કે એ જ્ઞાન બની જાય છે. તમે મહાભારતના યયાતિને પણ એટલી જ સહજ રીતે કોટ કરી શકો જેટલી સહજ રીતે તમે રેનેસા ટાઈમના કોઈ યુરોપિયન લિટરેચરને કોટ કરી શકો છો. થેન્ક યુ. છેલ્લો સવાલ છે, ઇતિહાસ અને સાહિત્યનો શું સંબંધ છે? હું એવું માનું છું કે ઇતિહાસ છે ને, એ બનેલી ઘટના છે, અને સાહિત્ય ઘટના કેવી રીતે બની હોવી જોઈએ એનું એક ટ્વિસ્ટેડ ઓલ્ટરનેટિવ રિયાલિટી નું વર્ઝન છે. વાવ, અરે વાહ દોસ્ત, વાહ, સો વેલ સેડ, સો વેલ સેડ. જી જી પન્નાબેન, ના તમને એક કવિનો વિષય આપ્યો અને તમે કવિની ભાષામાં વાત કરી, એટલે જયભાઈ હવે તમારે કવિતા લખવી જ જોઈએ. યસ, અરે બાબુજી, મને આના માટે તો દિલ બિલ ભાંગવું પડે ને આપણે પાછા. એવું લોકો એવું કહે છે કે તમારે પહેલા બે ચાર હાર્ટ બ્રેક થાય પછી તમે કવિ. બહુ મજા આવી, બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. હું કેવા ખાલી એટલું જ જોતો હતો કે દાખલા તરીકે પૃથ્વી વલ્લભ આપણે લઈએ, મુનશીની, તો પૃથ્વી વલ્લભ છે આમ જોવો તો ઇતિહાસનું પાત્ર છે, કે મુનશીની મોટાભાગની નવલકથાઓ એવી છે, વોલ્ટર સ્કોટની મોટાભાગની નવલકથાઓ એવી છે, એલેક્ઝાન્ડર ડ્યુમાની મોટાભાગની નવલકથાઓ એવી છે. ત્રણેયના દેશ અલગ અલગ, પણ ત્રણેય કામ ખેડાળાવું કર્યું, પણ પછી પૃથ્વી વલ્લભમાં જે કેરેક્ટરાઇઝેશન કર્યું, જે કલર કોઈડા, એ કઈ ડાયલોગ થોડા સાંભળવા મુનશી ગયા હતા, એ તો એના છે, પોતિકા છે, સર્જકના છે. એટલે ઇતિહાસની જે ઓલ્ટરનેટિવ રિયાલિટીનો ટ્વિસ્ટ, આ તો ખાલી જે અમુક લોકોને ન સમજાય, આ જેને સમજાઈ ગયું એ તો વધાવી લીધું, પણ કદાચ ન સમજાય તો મારું કામ એ પણ છે કે પેલું સેતુ બનાવવાનું, કે આપણે, મારું, મને ઘણા લોકો પૂછે છે, મેં તો, હું તો બહુ નિખાલસતાથી કહું છું કે હું કઈ સાહિત્ય સર્જક છું એવા બ્રહ્મ છું જ નહીં. હું સાહિત્યનો રસિક ભાવક ખરો, પણ સાહિત્ય સર્જનમાં કઈ મારું એવું પ્રદાન નથી જેને લોકો યાદ કરશે. બરાબર, લેખન કર્યું છે નિબંધોનું, એટલે ઇમર્સન કે થોરોના લેવલનું એમ કહેવાય કે ભાઈ થોરોના લેવલનું ક્વોલિટીનું કર્યું છે એવું નથી કહેતો, પણ એ લોકો શું કરતા કે એમણે વાર્તાઓ ન લખી, કવિતાઓ ન લખી, ખાલી નિબંધો લખ્યા, એટલે આપણે એ ઘરાનામાં સેટ થઈ ગયા, ઇમર્સન થોરો ઘરાના. પણ એમાં મારો મુદ્દો એટલો જ છે કે મારું કામ સેતુ બનવાનું છે. આ કાંઠે બે સરસ વસ્તુઓ છે, તો એનો બ્રિજ બનીને આપણે બે કાંઠાને ભેગા કરી દઈએ તો એની મજા છે ને, બે કાંઠા ભેગા થતા જોવાની મજા છે. યસ, થેન્ક યુ જયભાઈ. એક છેલ્લી વાત હું કહી લઉં. આ તમે સેતુ બનવાની વાત રજૂ કરી ને જય, એના પરથી મને એક યાદ આવ્યું, ગુરુ ગોવિંદ દોનું ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. તમે આ સેતુ બનવાનું કામ આવા એકાદ સરસ ગુરુ જેવું કર્યું છે, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આશીષભાઈ તમારા હાથમાં. ના, હું એકચ્યુઅલી આજનું જે હતું આપણું આભાર વિધિ કરવાના હતા એ હાજર નથી રહી શકે, એટલે અમારી સંકટ સમયની સાંકળ જે છે, મારા મિત્ર રથીને ખાસ ઉલ્લેખ કરીને કીધું હતું વર્ષો પહેલા કે સોનાની સાંકળ છે ગીની માલવ્યા, તો એમને વિનંતી કરીશ કે આભાર વિધિ કરે. થેન્ક યુ આશીષભાઈ. સૌથી પહેલા તો રામભાઈ અને ભાનુબેનનો ખૂબ ખૂબ આભાર કે આવું જયભાઈ જેવું ગોળનું ગાડું આજે આખું નાખું આપણા માટે હાજર કરી દીધું છે. જયભાઈ, એક વાતનું દુઃખ મને એ છે કે આજે તમને ભાનુબેનની યજમાન ગતિ માણવા નથી મળી. આઈ એમ સો સોરી. હા બિલકુલ, હો એ વાતમાં હું એગ્રી છું, અને એ માતૃભાવથી, માતૃવાત્સલ્યથી જે ભાવથી સાચવી ને, એ તો અનબિલીવેબલ. એક્ઝેક્ટલી એટલે, અને રામભાઈએ પાનખર જેવો
જે સબ્જેક્ટ આપ્યો કે જે શુષ્ક સાથે જોડાયો છે, પણ અહીંયા જેવી રંગીન પાનખર હોય છે એમ જયભાઈ એમના નોલેજ થી એટલા બધા પાનખરના સબ્જેક્ટમાં રંગ ભરી દીધા ને કે અમારા બધાની શનિવારની સવાર બહુ સલોણી બની ગઈ આજે. ખાસ આભાર અશોકભાઈ વિદ્વાંસનો માનવાનો કે આપણે જયારે કહીએ ને કે જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત, તો જયભાઈ ને અશોકભાઈ એટલા બધા સુંદર સવાલો પૂછ્યા અને જયારે થોડી વાર પૂરતું મ્યુટ થઈ ગયા હતા ત્યારે અશોકભાઈ એક બહુ સરસ વાત કરી કે મૌન રહીને પણ કોઈ સમજાવી શકે. અશોકભાઈ શું કહું આના માટે, ખરેખર જયભાઈ ના જે હાવભાવ અને ચિત્રો થી પણ આપણે ઘણું બધું પામી લીધું. થોડી વાર પૂરતી ટેકનિકલ ક્ષતિ આવી હતી આશીષભાઈ ની ગેરહાજરી ખાતર, પણ એ જે સમય હતો જે સંકટ નો એમાં અમારા પન્નાબેને એમની વિદ્વતા એમની સેન્સ ઓફ હ્યુમર થી એટલા સરસ રંગ ભરી દીધા ને, અને જયારે જયારે જયભાઈ ની કોઈ ખેંચે છે ને કે shaadi.com એ વાત તમારી બહુ પ્રિય હોય છે, ભલે જયભાઈ કે તમે બધા બહુ અણિયાળા સવાલ પૂછો છો, તો આ પન્નાબેન નો અણિયાળો સવાલ બહુ સરસ હતો. પન્નાબેને તો હાઈકુ ની ફરમાઈશ કરી એ લગ્ન નું જ પાછું પસંદ કર્યું. બહુ સાચી વાત. કોઈને કઈ બ્લેમ કરવાના નથી. આપણે સરસ સમય વિતાવી શકા આ નાની નાની મોટી ઘટનાઓ બને તો બે ચાર નવી નાની મોટી વાતો યાદ આવે ને. જયભાઈ ને ફેસબુક પર ફોલો કરું છું અને એમનો એક પુસ્તક નો રૂમ એવો ખચો ખચ ભરેલો છે, પણ આપણે જેમ શોકેશમાં આમ ચાઇના થી લાવેલા કપરકાપી મૂકી એવું નથી, જયભાઈ એ બધા પુસ્તકો આત્મસાત કર્યા છે અને આજે તો લિટરલી આપણે ખોબો થઈને ઉભા રહેલા અને જયભાઈ એમની અસ્કલિત જ્ઞાનવાણી થી આપણને જે મજા કરાવી દીધી છે. જયભાઈ ગુજરાતી લિટરેચર એકેડમી તરફ થી સૌના વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. રામભાઈ બધાને કનેક્ટ કરી દીધા છે એટલે એક આવું હોય ને એક જગ્યાએ કોઈક આવું મોટું કબીરવડ જેવું વૃક્ષ હોય ને તો એને એને બહુ ચિંતા ન હોય, એને ડાળીઓ જેટલી વિસ્તારી દીધી હોય, નવા નવા પાંદડા એક ડાળી પાંદડા ખરતા હોય બીજા નવા ઉગતા હોય પાછા, એટલે મારે આભાર એમનો માનવાનો એ છે. તો આ બધું છે જયભાઈ તમારા માટે તો હું હજી વધારે બોલી શકું છું, પણ સમયની મર્યાદા છે એટલે હું આટલેથી અટકું છું. અને આશીષભાઈ તો મારા મિત્ર છે એટલે એમને જાહેરમાં થેન્ક યુ નહીં કહું તો ચાલશે. મને બસ હું અત્યારના એટલું કહીશ કે થેન્ક યુ એવરીબડી ફોર જોઈનિંગ ધીસ. ગીનીબેન તમારો પણ આભાર, તમે સંભાળી લીધું. બધા ઘણા લોકો મને મ્યુટ અનમ્યુટ કરવાનું કહે છે તો એ અનમ્યુટ કરું લોકોને. પહેલાં હું ખાસ કહી દઉં કે થેન્ક યુ એવરીબડી, થેન્ક્સ ફોર જોઈનિંગ ધીસ બ્યુટિફુલ સેશન, અને હવે તમે લોકો અનમ્યુટ કહી શકો છો. થેન્ક્સ જયભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, થેન્ક યુ. Thank you, Jai Bhai. Bahut majaa aayi. Enjoy. Thank you.